प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा माता जी, धन्यवाद माता जी। हरे कृष्णा जय श्री कृष्ण, हरे कृष्णा प्रभु जी, हरे कृष्णा जय श्री माता जी, हरे कृष्णा 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 हरे कृष्णा। तो काले मारे ख्याल थी आ स्लाइड ऊपर જ આપણે વિરામ કર્યો હતો, આજે ત્યાંથી શરૂ કરીએ આપણે શ્લોક નંબર 4 થી। પેલો બીજો અને ત્રીજો શ્લોક મારા ખ્યાલથી લીધો હતો આપણે, એમ આઈ રાઈટ? એકવાર જોઈ લઈએ આ સ્લાઇડ હતી ને, સોરી લાસ્ટ આપણે। હરે કૃષ્ણ પ્રભુ, હરે કૃષ્ણ, યસ કેતન પ્રભુ, યસ। એક્ચ્યુઅલી આઈ કેમ જસ્ટ ટુ સે અ કપલ ઓફ પોઈન્ટ્સ। કે એક તો આપણે ગ્રુપમાં છે ને રિમાઇન્ડર એક નાખવું જોઈએ કે ક્લાસ હેઝ સ્ટાર્ટેડ, તો જેથી કરીને જેને ઘણા બધા લોકોને એન મોમેન્ટ, અચ્છા હમણાં દિશા માતાજી જસ્ટ નાઉ નાખ્યું, તો ધેન ઇઝ ગુડ, સો દેટ પીપલ કેન જોઈન। અને બીજું, આવતીકાલથી જે નવી બેચ ચાલુ થાય છે, તો મારી તમને બધાને વિનંતી છે કે તમે બધા પોતપોતાના જે કપડે ઓળખીતા હોય એમને રજીસ્ટર કરાવો। અને આ શું છે કે આંગળી ચીધવાનું પુણ્ય છે, તો એ પુણ્ય તમે લઈ શકો છો। તો મારી બધાને વિનંતી છે કે મહેરબાની કરીને તમે આ સરસ કાલથી, એકચ્યુઅલી કાલે ડે ઝીરો છે, તો ડે વન ઓનવર્ડ્સ બધા જોઈન થઈ શકે, કાલે પણ જોઈન થઈ શકે, એ રીતે તમે તમારા જે ઓળખીતા હોય એ બધાને રેકમેન્ડ કરજો। સો દેટ ઇઝ માય રિક્વેસ્ટ, હોપ તમે કરશો જ જરૂર, બરાબર ને? અને કોણ કોણ આવો? પરેશ પ્રભુ છે, વેલુભા પ્રભુ છે, અમરીશ પ્રભુ છે, ઓલ આઈ મીન જે પણ છે બધાને વિનંતી છે કે પ્લીઝ આટલું કરજો, કે કારણ કે આ વખતે આપણું જે પ્રમોશનલ વિડીયો છે એ એક હપ્તો લેટ આપણે લોન્ચ કર્યા, તો એના કારણે વી હેવ રજીસ્ટ્રેશન 50% રજીસ્ટ્રેશન કમ્પેર્ડ ટુ લાસ્ટ ટાઈમ। સો દિસ વિલ હેલ્પ, આપણે પ્રયાસ તો એટલો જ કરીએ છીએ, આઉટકમ એટલું આવે કે જેટલા વધારે લોકો હોય તો એમને વધારે ફાયદો મળે, એટલે મારી રિક્વેસ્ટ છે કે યુ કેન ઓલ ટ્રાય ફોર ઇટ, યસ। અને યસ પ્લીઝ કન્ટિન્યુ, ને ભક્તિ વૃક્ષામાં પણ આઈ એમ સીઈંગ કે તમે બધા છો, તો સરસ કેતન પ્રભુ પાસેથી જે કંઈ પણ જ્ઞાન મળે છે પ્લીઝ ટેક ઇટ, અને ક્વેશ્ચન ઓલ્સો યુ કેન પુટ ટુ પ્રભુ, જે કંઈ પણ હોય યુ કેન ગેટ ઇટ ક્લેરિફાય, રાઈટ? અને અધરવાઇઝ એના એસાઇનમેન્ટ્સ ને એ બધું તમારું આજે સેમ જેમ અધ્યાય પૂરો થશે એમ એમ ગ્રુપમાં આવશે, સો ઇટ કેન બી વેરી મચ હેલ્પફુલ, રાઈટ? ઓકે, થેન્ક યુ વેરી મચ પ્રભુ, આઈ વિલ જસ્ટ સાઈન ઓફ, યસ પરેશ રાવ પ્રભુ અને બધાને હરે કૃષ્ણ, ધન્યવાદ પ્રભુજી, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ પ્રભુ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, થેન્ક યુ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ પ્રભુ, હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ, યસ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, યસ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કેતન પ્રભુ ઓવર ટુ યુ, હરે કૃષ્ણ, ઓકે, થેન્ક યુ ધનેશ પ્રભુ, થેન્ક યુ, ધન્યવાદ ધનેશ પ્રભુજી, હરે કૃષ્ણ। તો મારા ખ્યાલથી ગઈકાલે આપણે આ પહેલી બીજી અને આપણે શરૂ કરીએ અહિયાંથી। પ્રભુજી કાલમાં એક ડાઉટ હતો, પ્રભુજી પ્રશ્ન આપણે છેલ્લે લઈ લેશું, ઓકે, કશો વાંધો નહીં પ્રભુ, કારણ કે આજ આપણે કઈ કાલનું પેન્ડિંગ એ થોડું કવર કરવાનું છે, અને આજના બી પેન્ડિંગ સ્લાઇડ્સ એ બી કવર કરવાની છે, ઓકે પ્રભુ, ટોટલ આપણે 3 શ્લોક કવર કર્યા છે, લગભગ હજી 44 શ્લોક જેવા બાકી છે, આપણે 42 શ્લોક જેવા બાકી છે, ઓકે,
તો પહેલા આપણે કવર કરી લઈએ, પછી અંતમાં આપણે પ્રશ્ન લઈ લેશું. તો પછી આપણે ચોથો શ્લોક થી લઈને નવમા શ્લોક સુધી આખા જે આપણે વ્યૂહરચના જે છે અને જે મોટા મોટા મહારથી છે એનું ડિસ્ક્રિપ્શન કરે છે. સૌ પ્રથમ દુર્યોધન વિરોધી સેનાના યુદ્ધનું વર્ણન કરે છે, એટલે કે એમાં આપણે સૌ પ્રથમ જે દુર્યોધન છે એ પાંડવ સેનાનું વર્ણન કરે છે. એટલે પાંડવ સેનામાં જે મોટા મોટા યોદ્ધાઓ અને મહારથીઓ હતા એ ચોથા શ્લોક, પાંચમા શ્લોક અને છઠ્ઠા શ્લોકમાં દુર્યોધન ગુરુ દ્રોણાચાર્યને વર્ણવે છે. કોના કોના નામ લે છે? ભીમ, અર્જુન, યુયુલવન, ઘણા બધા નામે થોડા ડિફિકલ્ટ છે, વિરાટ, દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેતિકાન, કાશી રાજા, પુરુજીત, કુંતીભોજ, સૈભ્ય, યુષ્માન્યુ, ઉત્તમંચ, સુભદ્રા પુત્ર, સુભદ્રા પુત્ર એટલે અભિમન્યુ અને દ્રૌપદીના પાંચ પુત્ર. હવે આ બધા લોકો જે હતા એમાંથી આ જે ત્રણ છઠ્ઠા શ્લોકમાં જે ચાર નામ લે છે, સુભદ્રા પુત્ર, દ્રૌપદી પુત્ર, યુધિષ્ઠિર, ઉત્તમંચ, એ બધા મહારથી હતા. અને આ બધા જે હતા બધા એ પણ મોટા મોટા યોદ્ધાઓ હતા અને મહારથી કરતા પણ આપણે કહી શકીએ કે મોટા, કારણ કે ભીમ, અર્જુન એ બધા એમાં નામ લેવામાં આવે છે સૌ પ્રથમ પહેલા. તો આ લોકો બધા જે છે એને પોતાના અધિકારો માટે લડી, જેમ કે અહીંયા લખેલું છે તે પ્રમાણે બધા ભૌતિક માર્ગ માટે નથી રહ્યા, પોતાના અધિકારો માટે લડી રહ્યા હતા. શેનો અધિકાર હતો? તો કે ભાઈ પોતાનું જે રાજ્ય ખોટી રીતે હડપ આવેલું હતું એ મેળવવા, પાછું મેળવવા માટે પોતે લડી રહ્યા હતા. એટલે કે એ લોકો ખૂબ જ મજબૂત છે, એની પાસે ધર્મ છે એની સાથે, કારણ કે એની પાસે એક વેલિડ રીઝન છે કે ભાઈ હા આ મારી ચીજ ખોટી રીતે હડપવામાં આવી હતી એટલા માટે હું ફાઇટ કરું છું. કોઈ ખોટી રીતે એ લોકો ફાઇટ કરવા નહોતા આવ્યા અહીંયા. તો આ રીતે આપણે સમજવું જોઈએ આપણી લાઈફમાં ભાઈ કે આપણે જયારે સાચી રીતે કોઈ વેલિડ રીઝનને કારણે લાઈફ ફાઇટ કરતા હોય ને ત્યારે આપણે થોડા ઘણા આપણે ધર્મ માર્ગ ઉપર આપણે કહી શકીએ ચાલીએ છીએ. બાકી અધરવાઇઝ આપણે કહી શકીએ કે આપણે ખોટી ફાઇટ આપણે જો લડતા હોઈએ તો એમાં આપણું પરિણામ બી ઘણી વાર નિશ્ચિત જ હોય છે, જે પ્રમાણે આ યુદ્ધમાં બી નિશ્ચિત થઈ જ ગયું ઓલરેડી, અને એ રીતે આપણે ક્યારેય આપણને એમાં સફળતા મળતી નથી. પછી દ્રોણાચાર્ય, પછી દુર્યોધન દ્રોણાચાર્યની સામે સાતમાંથી નવમા શ્લોકમાં પોતાની સેનામાં ક્યાં ક્યાં મોટા મોટા મહારથી અને યોદ્ધાઓ છે એનું વર્ણન કરે છે. તો એમાં કહે છે કે ભાઈ આઠમા શ્લોકમાં દ્રોણાચાર્ય, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, આમાં દ્રોણાચાર્યનું નામ પહેલા લેવામાં આવે છે. એટલે બે રીતે, એક તો પોતે એના ગુરુ હતા અને બીજું કે ભાઈ બ્રાહ્મણ હતા, એટલે કે બ્રાહ્મણ અને ભીષ્મને બંનેની એક જ કક્ષામાં મૂકવામાં આવે છે અને એનું નામ પહેલા લેવામાં આવે છે. એટલે કે આપણે કે છે ને પહેલા આપણી લાઈફમાં આપણા માતા પિતા અને ગુરુનું સ્થાન હંમેશા પહેલું હોય અને ત્યાર પછી બાકી બધાનું સ્થાન આપણી લાઈફમાં આવે. તો આ રીતે દુર્યોધન, દ્રોણાચાર્ય, ભીષ્મ, કર્ણ અને કૃપાચાર્ય અશ્વત્થામા, વિકામા, સૌનાદિતહિ, જયદ્રથ, કૃતવર્મા, શૈલ્ય, અન્ય આવી રીતે બધાના નામ દે છે. હવે આપણે જોઈએ દસમા શ્લોકમાં અર્જુન દુર્યોધન કહે છે, દુર્યોધન તેની સેનાનું તાકાતનું વર્ણન કરે છે. હવે આ દસમા શ્લોકમાં છે ને એકચ્યુઅલી અર્જુન દુર્યોધન પોતાની સેના એટલે કૌરવ સેના અને પાંડવ સેનાની એક ઇનડાયરેક્ટલી તુલના કરે છે. અને એક ચીજ હજી કહેતા હું ભૂલી ગયો, નવમા શ્લોકમાં છે ને એ ત્યક્ત જીવિતા કરીને એક વર્ડનો ઉપયોગ કરે છે અને નવમા શ્લોકમાં એ બોલે છે કે ભાઈ આ તમે જુઓ મારી સામે આ બધા મોટા મોટા જે યોદ્ધાઓ છે એ પોતાનું જાન અર્પણ કરવા આવેલા છે, એટલે કે પોતાનું જીવન અર્પણ કરી દેવા માટે આવેલા છે. હવે એ જે વર્ડ બોલે છે ને કે ભાઈ બધા યોદ્ધાઓ પોતે શરણાગત મૃત્યુ પામવા બી સ્વીકારવા રેડી છે. હવે આપણે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જોઈએ ને તો એ પોતાની હારને અહીંયા વર્ણવે છે. આપણે ઘણી વાર એવું હોય ને કે ભાઈ જે ન ચાહતા હોઈએ એ ભૂલી જઈએ. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લીધો હતો, આપણે જયારે પેલું લેવલ લેતા હતા ત્યારે જેમ કે છોકરો, નાનો છોકરો પાર્કમાં રમવા જાય ત્યારે માને કે ભાઈ હું પાર્કમાં રમવા જાઉં છું, ત્યારે માં શું કે ને, માં બી એના શું આમ કે પોતાના બાળ તરીકે, હા બેટા રમવા જા, ધ્યાન રાખજે, પડતો નહીં, પગ નહીં ભાંગતો, હાથ નહીં તોડતો, આ બધું બોલવાની શું જરૂર હોય, હા બેટા આરામથી રમવા રમવા જા, રમી કરીને આવો, મજા કરીને આવો, બસ એટલું બોલીએ તો કેમ ચાલે. પણ ના, આપણે શું છે વધારે થોડું ઘણું બોલતા હોઈએ છીએ. તો આમાં પણ છે ને દુર્યોધન એ પ્રમાણે બોલે છે કે આ બધા લોકો મારી માટે જાન દેવા રેડી છે. હવે માની લો એક બધા યોદ્ધા મરી જાય તો પછી એની જીત ક્યાંથી થાય? જીત ક્યારે થાય? જયારે સામેવાળાના યોદ્ધા મરે અને પોતે જીવિત રહે ત્યારે જીત થાય ને. એટલે ઇનડાયરેક્ટલી પોતે કેવી રીતે બોલે છે કે આ બધા યોદ્ધાઓ જે છે મારા માટે જાન દેવાની ઉછાવળ કરવા રેડી છે. અને ત્યક્ત જીવિતા નામનું એક વર્ડ બી વાપરે છે જે આપણે સમજ્યા હતા. તો આ રીતે ભી આપણે લાઈફમાં જોવું જોઈએ કે ઘણી વાર આપણે ન બોલવાનું છે ને બોલવું ન જોઈએ, અને બને ત્યાં સુધી આપણે છે ને ચૂપ અથવા તો ચૂપકીથી આપણે ગ્રહણ કરી લેવી જોઈએ એ મોમેન્ટ ઉપર, અથવા તો કંઈક બીજું પોઝિટિવ બી બોલી શકીએ છીએ આપણે.
હવે દસમા શ્લોકમાં છે ને દુર્યોધન પોતાની સેના અને કૌરવની સેના એક ઇનડાયરેક્ટલી તુલના કરે છે. હવે તુલના પણ છે ને આમ કહે તો નેગેટિવ વે રીતે કરે છે. એ શું કહે છે કે આપણી સેના સુરક્ષિત છે ભીષ્મ દ્વારા, અને એ શું છે હારવાને લાયક નથી. એટલે કે ઇનડાયરેક્ટલી પોતે કયો વર્ડ એટ્રેક કર્યો, તો કે હારનો વર્ડ એટ્રેક કર્યો. અને કેવી રીતે કીધું કે સુરક્ષિત છે ભીષ્મ દ્વારા. હવે સેનાપતિને બી સુરક્ષા જોઈએ શું એ પ્રમાણે, અને સામેવાળાની પાંડવ સેના માટે કેવો વર્ડ યુઝ કરે છે કે સામેવાળાની સેના ભીમ દ્વારા સુરક્ષિત છે અને એ જીતવાને લાયક છે. એટલે કે એની સાથે એને કયો વર્ડ એટેચ કર્યો અથવા એટ્રેક કર્યો, તો કે જીતનો વર્ડ એટેક કર્યો. અને અહીંયા એને કયો વર્ડ એટ્રેક કર્યો, તો કે હારનો પોતાની સાથે એટ્રેક કર્યો. તો આ પણ છે ને એક આપણે જોવો છે જોઈએ લાઈફમાં કે ભાઈ જયારે બી આપણે જે શબ્દોનો ઉપયોગ કરીએ ને એ એવા યથાર્થ શબ્દો અથવા એવા યોગ્ય શબ્દો અથવા એવા પ્રોપર શબ્દો આપણે યુઝ કરવા જોઈએ આપણી બોલીમાં, કે જેથી કરીને આપણો જે કહેવાનો મેઇન ઉદ્દેશ છે ને એ યથાર્થ રીતે સામેવાળાને આપણે પ્રગટ કરી શકીએ. નહીં તો ઘણી વાર જે આપણે બોલીએ છીએ ને એમાં જ આપણો ભાવ અંદર આવી જાય છે કે ભાઈ આપણે શું બોલવા માંગીએ છીએ. જે તમે કીધું એ પ્રમાણે થયું ને, તો વન શુડ બી વેરી કેરફુલ વાઇ સ્પીકિંગ ઓલ્સો એન્ડ યુઝિંગ ધ વર્ડ્સ ઓલ્સો, અધરવાઇઝ આવી રીતે ખોટો મિનિંગ બી કન્વે થઈ શકે. પછી હવે આપણે જોઈએ 11, 12 અને 13 શ્લોકમાં. 11, 12, 13 શ્લોકમાં કે છે, અહીંયા એક ભૂલથી 13મો મિસપ્રિન્ટ આવી આવ્યો, પણ આ 11મો શ્લોક છે, આ 12મો શ્લોક છે અને છેલ્લે અહીંયા 13મો શ્લોક છે. આપણે આવાળો તોફાની અવાજ સાથે સંઘ નગારા વાજીન્દ્ર કરણશંગા સિંગડા બેગડાવી. તો 11મા શ્લોકમાં દુર્યોધન કહે છે, દુર્યોધન રાજદ્વારી છે તે વિચારે છે કે સેનામાં અન્ય લોકોને ખરાબ લાગે છે, તેથી તેમને ભીષ્મનું સમર્થન કરવા વિનંતી કરે છે. હવે આ એક છે ને થોડું ઘણું આપણે કહી શકીએ કે પોલિટિશિયનની નિશાની છે, એટલે કે રાજદ્વારી તો હતો જ, એનામાં રાજદ્વારીનું ખૂન તો હતું જ એના પોતાનામાં. હવે એ જોવે છે કે ભીષ્મ પિતામહ જે છે સૌથી વયોવૃદ્ધ અને વૃદ્ધ માણસ એની સેના તરફથી લડી રહ્યા હતા અને પણ એઝ અ સેનાપતિ તરીકે હતા. હવે પોતાની સેનામાં બધાના ઘણા લોકોને એવા હતા કે ભાઈ એ લોકોને યુદ્ધ કરવાની ઈચ્છા હતી નહોતી, કારણ કે આમ જોવા જઈએ ને તો એની સેનામાં જેટલા બી લોકો મોટા મોટા મહારથી હતા ને, કોઈ પોતાના વિલિંગલી અથવા પોતાની ઈચ્છા દ્વારા છે ને યુદ્ધમાં આવ્યા નહોતા. દુર્યોધન બધાને બળજબરીથી કાં જોર પકડી પકડીને લઈ આવ્યો હતો, અથવા તો કંઈક ને કંઈક એવા કાવા દવા કરીને કડક ઉપરથી લઈને પોતાની સેનામાં સામેલ કર્યા હતા. જેમ કે શૈલીનું એક એક્ઝામ્પલ આપણે ગઈકાલે લીધો હતો એવી રીતે, અથવા તો આપણે કહી શકીએ કે કંઈક ને કંઈક ઇમોશન થી એને બ્લેકમેલિંગ કર્યા હતા, કે જેથી કરીને એવા લોકો એની સાથે જોડાણા હતા. બધાના સામેથી વિલિંગલી ડાયરેક્ટલી નહોતા જોડાવાના. તો આ રીતે છે ને એની સેનામાં બી ઘણા લોકોને એમ લાગતું હતું કે ભાઈ આટલા મોટા વયોવૃદ્ધ આ માણસને પોતાના એક આવા કારણને માટે એ અત્યારે યુદ્ધ લડાવે છે. તો એને શું કરે છે કે ભાઈ એને બધા માટે એને કહે છે કે ભાઈ તમે હવે આનું રક્ષણ કરો. એટલે કે ઇનડાયરેક્ટલી એ લોકોને જવાબદારી સોંપી દે છે કે સેનાપતિના રક્ષણ માટે. હવે આ જોવા કેવી ઓડ ચીજ લાગે યુદ્ધમાં, સેનાપતિનું જો રક્ષણ એને કરવાની જરૂર હોય તો એ સેનાપતિ શું કામનું. એટલે કે આપણે એક ટાઈપની આપણે કહી શકીએ કે દુર્યોધન કેવી મોટી ભૂલ કરે છે. આપણે કહે છે કે ભીમ વૃદ્ધ છે અને તેમને સમર્થન અને રક્ષણની જરૂર છે. જો એને સમર્થન અને રક્ષણની જરૂર હોય તો પછી સેનાપતિ બનાવવાની શું જરૂર. અને પ્લસ એના ઉપર એને થોડો ઘણો એવી રીતે બી લાગે છે કે મારા બાકીના બધા સેના લોકો આમ વિચારે છે તો એ લોકો કદાચ વિદ્રોહ કે દ્રોહ નો કરે અને યુદ્ધ નો લડે, તો એવી રીતે પ્રોટેક્શન ના ભાવથી એને પ્રોટેક્શન આપવાનું વિચારે છે કે એનું રક્ષણ કરે. પછી દુર્યોધનને ભીષ્મ અને દ્રોણાચાર્યના સમર્થનનો વિશ્વાસ હતો, કારણ કે તેઓ જુગાર દરમિયાન તેને સમર્થન આપ્યું હતું. જુગારમાં બી આપણે જોયું હતું જયારે દ્રૌપદીનું વસ્ત્ર અને બધું થાય છે ત્યારે કેવી કેવી શરતો બધી સકુરી મૂકે છે યુધિષ્ઠિર સામે, અને ઇનડાયરેક્ટ એને ટોટલી ટ્રેપ કરે છે. અને આ લોકો જયારે વિરોધ કરે છે ત્યારે એ વિરોધ કરવામાં બી સકુરી અને દુર્યોધન કંઈક ને કંઈક ચાલ રમીને એ લોકોને ત્યાં રોકી દે છે. એટલે એ સમજે છે કે આ લોકો બી મને અત્યારે બી સમર્થન આપશે, એવી રીતે સો કોલ્ડ એઝમ્પશન થી એ ચાલે છે. તો આપણે બી લાઈફમાં છે ને થોડું ઘણું એ સમજવું જોઈએ કે ઘણી બધી ચીજો આપણે છે ને આમ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ. હા ભાઈ એ તો મારી સાથે જ છે ને, હા એ તો આમ કરશે જ ને, હું આમ વિચારું છું તે કરશે જ ને. અને પર્ટિક્યુલરલી આપણા જે આપણા નીચેના જે રિલેશનમાં હોય ને, જેમ કે આપણો દીકરો આપણી વહુ જ્યાં સુધી મોટા અને બધા ન આવ્યા હોય ત્યાં સુધી આપણે છે ને આપણા ઘણી વાર આપણે બધા રિલેશનમાં આપણે ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ લઈને ચાલીએ. ઓકે એ તો મને મનાવી લઈશ, એ તો મને સમજાવી લઈશ, એ તો હું જેમ કહું છું એમ જ કરશે. આ બધું બી આપણે ખોટું કરીએ છીએ, કારણ કે આવી રીતે પણ એ પ્રમાણે ચાલે નહીં. કેટલા વખત ચાલે, ટેમ્પરરી સો પણ ચાલે, પછી લાંબે ગાળે ન ચાલે.
પછી હવે 12મા શ્લોકમાં છે ને ભીષ્મ કરુણામાંથી બહાર આવ્યા નીકળ્યા અને દુર્યોધનને ખુશ કરવા માટે શંખને જોર ખૂબ જોરથી ભૂક્યો. દુર્યોધનની હાર નિશ્ચિત છે કારણ કે સામે ભગવાન શ્રી કૃષ્ણ બીજી બાજુ છે. હવે જેમ ગુરુ દ્રોણાચાર્ય બી એને થોડો ઘણો આપણે સાંત્વના આપી હતી અથવા તો આપણે કહી શકીએ કે થોડો ઠંડો પાડ્યો હતો, એ રીતે બી ભીષ્મ બી એને થોડો ખુશ કરવા માટે દુર્યોધનને આવી રીતે મોટો શંખનાદનો ગર્જના કરે છે અને બહુ મોટી ગર્જના થાય છે. હવે આપણે જેમ શું છે જંગલમાં ક્યારેક જતા હોય અને કોઈ એક સિંહ નો કે અવાજ આવી જાય આપણને, ભલે આપણે સિંહ ને લાયન કે ટાઈગર ને જોવા નીકળ્યા હોઈએ અને આખી ક્લોઝ જીપમાં ને બધામાં હોઈએ તો એકદમ અચાનક જો અવાજ આવે તો એકવાર તો આપણે ધ્રુજી જઈએ, એટલે કે બધાને સામે વાળીની સેનાને ધ્રુજાવા અને એવી ટાઈપનો સિંહની ગર્જના વાળો શંખ ફૂકે છે. પણ ડેફિનેટલી સામે વાળા લોકો ઉપર કોઈ કઈ ની કઈ અસર થતી નથી, એ હવે આપણે આગલા શ્લોકોમાં બી જોશું. એવી રીતે 13મા શ્લોકમાં ત્યાર પછી જે છે બધા અલગ અલગ પોતાના બધા જે મહારથીઓના સૈનિકો છે બધા એ લોકો પોતાના શંખ નગારા વાજિંદ્રા રણસિંહા સિંગડા વગાડે બધું વગાડે છે. હવે આ શું છે એક જાતનું જેમ પહેલાના જમાનામાં જેમ અત્યારે વરઘોડો નીકળે ત્યારે વરઘોડો નીકળતો હોય ત્યારે શું બધા બેન્ડ બાજા અને નાચ ગાના અને બધું કરે ને બધું, એવી રીતે જયારે વરરાજા નીકળતો હોય વરઘોડો લઈને જાતો હોય ત્યારે, તો એવી રીતે પહેલાના ટાઈમમાં બી જયારે યુદ્ધ થવું એ બહુ મોટી ઇવેન્ટ ગણાતી, તો એને બી એ લોકો એમ છે એકબીજાને પ્રોત્સાહિત કરવા સૈનિકોનો પારો ચડાવવા, આપણે જે બધા પ્રાણીઓ જે બધા બી હતા ઘોડા હાથીઓ બધા એ લોકોને બી એક જાતનું એક્સાઇટમેન્ટ કરવા આ બધા ટાઈપના વાજયંત્રોને બધું વગાડતા એ લોકો, તો એ ટાઈપના એ પ્રમાણે ત્યાં શંખ નગારા ને બધું વાગે છે. અને શંખોનો બધાનો એક એક સ્પેશિયલ મિનિંગ બી હતો, એ પ્રમાણે બધાના નામ બી દેવાના આવેલા હતા અને એક એક શંખમાંથી બધા લોકોને એક એક પેક્યુલેરિટી હતી, એ પ્રમાણે બી બધા એ લોકો એવા અવાજ નીકળતા. અને જયારે બી અવાજ શંખના થતો દૂર રહેલા માણસોને બી જયારે શંખના સંભળાય ત્યારે લોકો સમજી જતા કે આનો શંખ ફૂકાણો છે આનો શંખ વાગ્યો છે. તો હવે આપણે આગલા શ્લોકમાં બી જોશું કે પાંડવ તરફથી બી બધા કેવા કેવા ટાઈપના શંખ વાગે છે. હવે આપણે જોઈએ કે ભાઈ સોરી મારે આ કવર થઈ જાય છે. 14મા શ્લોકમાં કૃષ્ણ અને અર્જુન શંખના ગુણાતીત તરીકે વર્ણવવામાં આવ્યા છે. માધવ કૃષ્ણ ભાગ્યની દેવીના પતિ છે, અગ્નિ આપેલું તમામ ત્રણ વિશ્વને જીતવામાં સક્ષમ છે. હવે આમાં અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણના જે શંખ વાગે છે એને ગુણાતીત શંખ તરીકે વર્ણવવામાં આવેલા છે. ગુણાતીત એટલે કે આપ સૌ જાણો છો 14મા અધ્યાયમાં આપણે જોયું હતું ગુણાત્રય વિભાગ યુગમાં કે ભાઈ જે ગુણાતીત કેવી રીતે થતું, એટલે ગુણાની એ ત્રણ ગુણોની એટલે ત્રણ માત્ર પ્રકૃતિની જે માયા જે છે એને જે ઓળંગી લીધું હોય, જેને એને સરપાસ કરી લીધી હોય, જેને એને ઓવરટેક કરી લીધી હોય એને આપણે કહી શકીએ ગુણાતીત. તો આમાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના જે શંખો હતા એને ગુણાતીત તરીકે વર્ણવવામાં આવેલા છે. પછી એવી જ રીતે બીજા બધા બી શંખો વાગે છે. આપણે 15મા શ્લોક થી લઈને 18મા શ્લોકમાં જે અલગ અલગ પાંચ પાંડવે જે શંખો વગાડાઈ, કૃષ્ણ ભગવાને પંચજન્ય નામનો શંખ વગાડ્યો, અર્જુને દેવદત્ત નામનો, ભીમે પૌંડર નામનો, યુધિષ્ઠિરે અનંત વિજય નામનો, નકુલે સુઘોષ નામનો અને સહદેવે મણિપુષ્કર નામનો બધા શંખ વગાડ્યા. હવે આ બધા જે શંખ વાગે છે એની ઇફેક્ટ પાછી સામે વાળાના ઉપર કેવી થાય છે એ બી આપણે જોઈએ. તો 19મા શ્લોકમાં સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, શું કહે છે કે દુર્યોધનની ટુકડીએ શંખ ફૂક્યો, પાંડવોના હૃદય તોડ્યું નહીં, ભગવાન કૃષ્ણના વિશ્વાસને કારણે અને ભગવાનનો આશ્રય લેવાથી ડરવાનું કોઈ કારણ નથી. અને બીજી બાજુ શું થયું આપણે ભય હારના સંગતોને કારણે કૌરવોના હૃદય તૂટી ગયા. એટલે કે જે બાજુ જયારે ભીષ્મ સિંહની ગર્જના વાળો બી શંખ વગાડ્યો તો પણ સામે વાળા લોકોના ઉપર એવી કોઈ ઇફેક્ટ ન થઈ, કોઈ એવી અસર ન થઈ. કારણ કે શું છે કે બધા લોકો ભગવાન શ્રી કૃષ્ણની સાથે છે, ધર્મ સાથે છે અને એમની લોકોએ શરણાગતિ લીધી છે. એટલે કે જાણે ઘણી વાર એવું હોય ને કે માણસ જે પોતાના કોન્ફિડન્સ ઉપર કામ કરવા લાગે ને એને ભગવાનની શરણાગતિ અથવા ભગવાનમાં વિશ્વાસ ન રાખીને કરે ને કે ભાઈ આ તો હું કરું છું, આ તો મેં કરું છું, આ મારા કારણે આમ થાય છે, હું ન હોત તો આમ થાત, હું હું ગયો એટલે આવી રીતે આમ થયું, આવું બધું જયારે ભાવના હોય છે ને ત્યારે એની બહુ લિમિટેડ ઇમ્પેક્ટ હોય છે અથવા તો શોર્ટ ટેમ્પરરી ઇમ્પેક્ટ હોય છે, લાંબે ગાળે એની ઇમ્પેક્ટ હોતી નથી. ત્યારે જે લોકો શું છે સાચા માર્ગ ઉપર હોય, ધર્મના માર્ગ ઉપર હોય અને ભગવાનની શરણાગતિ લીધી હોય અને એની પાસે બી એટલા જ ઇક્વલ ને કેપેબલ પાવરની શક્તિ હોય, તેમ છતાં બી શું કે ભાઈ હું તો બધી ભગવાનની મને જેમ આશીર્વાદ અને ગાઈડન્સ મળે છે એમના માર્ગદર્શન હેઠળ ચાલુ છું ને આ બધું કરું છું, કોઈ પોતે પોતાનું ક્રેડિટ નથી લેતો, બધું જે ક્રેડિટ છે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પણ કરી દે છે અને એમની શરણાગતિ લઈને ચાલે છે. તો એમાં શું થાય છે સામેવાળા લોકો ઉપર છે ને વધારે ઇમ્પેક્ટ બી પડે છે. હવે અહીંયા જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ જે પ્રમાણે સંજય વર્ણવે છે એ પ્રમાણે ભય અને હાર અને સંકેતોના કારણે કૌરવના હૃદય તૂટી ગયા.
એટલે કે જે પાંડવ લોકોએ જે શંખો વગાડ્યા એની જે ઇમ્પેક્ટ અને એની જે અસર આ લોકોના હૃદય ઉપર થઈ, એ લોકોના હૃદય આખા તૂટી ગયા. હવે આના ઉપરથી આપણે બીજી ચીજ બી જોવાની છે કે એ ટાઈપમાં માની લો સંજય જે લાઈવ ટેલિકાસ્ટ રૂપે ધૃતરાષ્ટ્ર ને આખું રણભૂમિનું ચિત્ર વર્ણવતો હતો, એનામાં કેટલી મોટી શક્તિ અથવા કેટલી મોટી પાવર હશે એ દિવ્ય ચક્ષુમાં કે એ લોકોના હૃદય તૂટી ગયા એ બી એ સંબોધી શકે છે ધૃતરાષ્ટ્ર ને. આજે ઘણી જગ્યાએ એવું લાઈવ ટેલિકાસ્ટ ને બધું ચાલતું હોય છે, આપણે એક એક્ઝામ્પલ લઈએ, જેમ કે ક્રિકેટ મેચ નું લાઈવ ટેલિકાસ્ટ ચાલતું હોય, માની લો મેચ કોઈક એક અલગ કન્ટ્રીમાં રમાતી હોય, એક ન્યુટ્રલ કન્ટ્રીમાં જેમ કે દુબઈમાં કે માં કે, અને એના આપણે ઇન્ડિયામાં બેઠા બેઠા કઈ બી મેચ જોતા હોઈએ. હવે બોલર એવો સરસ બોલ નાખ્યો, બહુ ફાસ્ટ બોલ નાખ્યો, અને માની લો સામે વાળો બેટ્સમેન આપણે બરાબર રમી શક્યો કે ન શક્યો પછી એની વાત છે, તો કોમેન્ટ્રીમાં કહે છે આપણને, પણ કોઈ કોમેન્ટ્રીમાં એવું આપણને કહે છે કે ભાઈ બેટ્સમેન નું હૃદય કાપવા માંડ્યું, બેટ્સમેન ધ્રુજવા માંડ્યો, એવી ટાઈપનું કોઈ જગ્યાએ આપણને સાંભળવા મળતું નથી. તો આપણે એ બી વિચારી શકીએ છીએ ભગવાન શ્રી સોરી વ્યાસ મુનિ દ્વારા જે દિવ્ય ચક્ષુ સંજયની જે મહિના થઈ કેટલા પાવરફુલ હશે કે એ જે એ લોકોની જે ફિલિંગ્સ છે એ પણ પોતે મહેસૂસ કરી શકે છે અને એ પણ એવી રીતે વર્ણવે છે ધૃતરાષ્ટ્રને. કારણ કે આમાં તો કોઈ કઈ કહેવા નથી, એવું સંજયનો પોતે જ બોલેલો શ્લોક છે, એ ધૃતરાષ્ટ્રને કહે છે કે ભાઈ આ રીતે કૌરવના હૃદય બધા કાપવા માંડ્યા. તો આપણે સરસ ચીજ છે આપણે જાણવા જેવી આમાંથી. પછી એક આવે છે 20મા શ્લોકમાં જયારે અર્જુન લડવા તૈયાર થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હવે તમે મારો રથ બંને યુદ્ધ એટલે કે બંને સેનાઓની વચ્ચોવચ એટલે કે યુદ્ધ ભૂમિની વચ્ચોવચ જઈને ઉભો રાખો, જેથી કરીને હું જોવા માંગુ છું કે મારી સામે કોણ લડી ગયા છે અને મારે કોની સામે લડવાનું છે. એવી રીતે તો હવે બી એક વાર આપણે જોઈ લઈએ કે વિરાટ પર અર્જુનના ધ્વજમાં હનુમાન ભગવાન શ્રીરામના પ્રતીક છે, વિજયનો સંકેત છે, હનુમાન ભગવાન રામનું સંચાલન કર્યું હતું અને યુદ્ધના જીત્યા હતા. ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણ વ્યક્તિગત રૂપે તેમની ઇન્દ્રિયોને દિશામાન કરવા માટે ઋષિકેશ તરીકે હાજર હોય છે. અર્જુનની જીત નિશ્ચિત છે. આ તો આપણે જયારે પેલો અધ્યાય સોરી લેવલ 1 જયારે કવર કર્યું, પેલા અધ્યાયમાં જે 9 રીઝન હતા એમાં એક કપી ધ્વજા કરીને એક રીઝન હતો, એ પણ આપણે ઓલરેડી ત્યારે કવર કરેલું હતું. અને ડેફિનેટલી આપણે એક બીજું રીઝન એ બી હતું કે ઋષિકેશ પોતે એટલે કે લગભગ એકદમ છેલ્લું રીઝન ઋષિકેશ કરીને હતું, તે પણ ભગવાન શ્રી કૃષ્ણ એની ત્યારે સાથે જ હતા, એટલે કે ઇન્ડાયરેક્ટલી લોકોની જીત નહીં નિશ્ચિત હતી. હવે આ જે આખું જે અર્જુન જોવા માંગે છે એ જોવા પાછળ એનો હેતુ શું છે, હવે એ બી આપણે સમજશું આપણે આગળમાં. આપણે જોઈએ કે હવે 21-23 શ્લોકમાં અર્જુન ત્યાં જઈને જયારે ભગવાન શ્રી કૃષ્ણ એ રથ ત્યાં જઈ લઈ જાય છે પર્ટિક્યુલર પોઝિશનમાં, અને એ રથ અર્જુનના કહેવા પ્રમાણે ત્યાં ગયા પછી અર્જુન ભગવાન શ્રી સોરી પેલા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જો તું આ, અને પછી અર્જુન શું જોવે છે એ આપણે જોઈએ 21-23 શ્લોકમાં. તો 21મા શ્લોકમાં અર્જુને ભગવાન અચ્યુત તરીકે બોલાવ્યા અને તેમના ભક્તો પ્રત્યેના તેમના સ્નેહ ક્યારે નિષ્ફળ જતા નથી, ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમ અને કારણ વગરની દયાથી સારથીનું સ્થાન સ્વીકાર્યું હતું, ભગવાન શ્રી કૃષ્ણ તેમના નિરપેક્ષ શુદ્ધ ભક્તોની સેવા કરવામાં આનંદ માણે છે. એટલે કે ડેફિનેટલી જયારે અર્જુન ત્યારે અર્જુન શું છે એનો ટોન આખો અલગ હતો, મારા રથને તમે વાં લઈને જાઓ, હવે ત્યારે શું છે હજી ભલે પૂરેપૂરું છાડતો નથી એ રીતે જસ્ટ એક આપણે ઓર્ડર ટાઈપના ફોર્મમાં કરે છે કે તમે મારા રથને યુદ્ધભૂમિ રણભૂમિ વચ્ચે વચ્ચોવચ લઈ જાઓ. અને જયારે ભગવાન શ્રી કૃષ્ણ તેનું સારથી પદ સ્વીકારેલું હતું અને પોતે જાણે છે બધું કેવી રીતે શું છે ને બધું, એ સારથી પદ પણ પોતે વોલ્યુન્ટરીલી સ્વીકારેલું હતું કે ભાઈ સૌથી પહેલા તો શું છે પ્રેમ અથવા લાગણી દ્વારા એટલે કે મિત્ર પ્રત્યે પોતાની પ્રેમ લાગણી અને ભક્ત પ્રત્યેની લાગણી દ્વારા તે સ્વીકારેલું હતું. અને બીજું શું છે કે ભાઈ એ પોતે એમાં કોઈ ઈચ્છા કે એક્સપેક્ટેશન એમાં નહોતી કે ભાઈ ચાલો હું એનો સારથી બનીને આમ કરું કે તેમ કરું કે એવું કોઈ જાતનું કહી નહોતું. તો આ ચીજ માંથી આપણે બહુ મોટી સરસ મજાની લર્નિંગ છે કે જયારે મોટા મોટા માણસો જે ઘણી વાર પોતે આવું નાનું બનાવું કામ બી ક્યારે કરતા હોય છે ને તો એમાં પણ એ લોકોને પ્રેમ લાગણી ભાવ નહીં હોય છે અને એમાં પાછળ એનો કોઈ સ્વાર્થ નથી હોતો, નહીં તો ભગવાન શ્રી કૃષ્ણને સારથી પણ સ્વીકારવાની શું જરૂર હતી. એને તો જયારે પોતાની દુર્યોધન અને અર્જુન આવ્યા ત્યારે અર્જુન ને કીધું કે ભાઈ તારે શું જોવે છે, એને કીધું કે ઠીક છે, તો એને તો કહી દીધું કે ભાઈ ઠીક છે હું તો રાતમાં યુદ્ધ ભૂત કઈ શસ્ત્ર વસ્ત્ર ઉપાડીશ નહીં, હું કરીશ તું મને કેવી રીતે લઈ જઈશ તારે, અને કે સારથી તરીકે, તો કે ના ભાઈ હું તારા સારથી તરીકે તો કામ ન કરી શકું, એટલે કે જાતના શોફર તરીકે ડ્રાઈવર તરીકે ના બી પાડી શકતા
પણ ડેફિનેટલી ભગવાન શ્રી કૃષ્ણ એના ભક્તનો હંમેશા સાથ આપે છે, એના પ્રત્યે પોતાની લાગણી અને પ્રેમ ભક્ત દર્શાવવા માટે એને જે કાંઈ પણ કામ કરવું પડે એ બધું કામ કરી શકે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ પણ એના જીવનકાળ દરમિયાન બધા કામ કરેલા છે, નાના કામથી લઈને મોટા કામ સુધી પણ બધા કરેલા છે. એટલે કે એટલે પાત્ર ને બધું જે ઉપાડવાનું હોય, આપણે ઘણી વાર જેમ કે કોઈ જમણવારી ની હોય આપણે એઠી થાળી ને બધું પાડવાનું, એ ઉપર ઉપાડ્યું છે. અને આપણે શું કહેવાય દ્વારકાનું આપણે મહેલોમાં રહીને પોતાનું રાજા બી આપણે સંભાળેલું છે. આ રીતે નાનાથી લઈને મોટા સુધી બધા કામ કરેલા છે. તો ધીસ ઇઝ ઓલ્સો વન લર્નિંગ કે આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ પણ ગમે તેટલું નાનું કામ આપણી સામે આવે તો આપણે એને સ્વીકારવું જોઈએ અને આપણે કરવું જોઈએ. એ રીતે પછી હવે છે કોઈ પણ સ્થિતિમાં તેની સર્વોપતિમાં ને ક્યારે પડકારમાં આવતી નથી, ડેફિનેટલી સુપ્રીમ છે અને કોઈ કોણ ચેલેન્જ કરી શકે. હવે આ જે 22માં શ્લોકમાં છે આમાં અર્જુન શું જોવા માંગતો હતો ને એ આપણે જોઈએ. આપણે અર્જુન શુદ્ધ ભક્ત હોવાથી લડવાની કોઈ ઈચ્છા નથી, તેઓ તેના સંબંધીઓ અને મિત્રોને અનિચ્છનીય યુદ્ધની માંગ કરવા માટે કેટલા નમેલા હતા. એટલે કે સામે વાળા લોકો કેટલું ખોટું કામ કરેલું છે, એ ખોટું કામ કર્યા છતાં બી કેટલાય લોકો થર્ડ પાર્ટી એટલે કે આપણે કહીએ ને કે છેલ્લી પાટલી બેસી ગયા, એટલે એવી રીતે આવ્યા છે યુદ્ધ લડવા એ જોવા માંગતો હતો. તેઓ એવા સમર્થકોને જોવા માંગતા હતા કે જેઓ દુષ્ટ વિચારસરણી એટલે કે ધરાવતા દુર્યોધનને ખુશ કરવા માંગતા હતા. એટલે કે એ લોકો શું છે કે ભાઈ જે આખી અર્જુન જે જોતો હતો કે ભાઈ આ લોકો બધા કેવા કેવા ખોટા કામ કર્યા, કેવા કેવા લોકો એની સાથે છે અને કેવા કેવા માણસોનો કેવો કેવા હેતુ સર જેમ કે દુર્યોધનને લોકો સાથ આપે છે એ બધી ચીજ જોવે છે. હવે એ છે ને એ શું બધું જોવા માંગે છે એટલે કે તેની તાકાતનો અંદાજ લગાવવા માંગતા હતા. એટલે કે ભાઈ આ લોકોની આપણે તાકાત તો જોઈએ આપણે સાથે સાથે, અને કેવી ભાવના છે, કેવા માણસોનો સાથ આપે છે, કેવી મનસ્થિતિ સાથે એ લોકો લડે છે એ બધું ચીજ વિચારવા માંગતો હતો અથવા જોવા માંગતો હતો. આપણે જેમ હોય ને કે ભાઈ કોઈ જગ્યાએ આપણે કોઈની સામે આપણે માની લો આપણે કોઈ તૈયારી કરવાની હોય જેમ કે કઈક આપણે એક્ઝામિનેશન કે કઈક હોય તો આપણે શું કરીએ પાસ્ટ પેપર્સ ને બધું જોઈ જઈએ અને બધા ક્વેશ્ચન્સ જોઈ લઈએ, ચેપ્ટર ને બે વાર રિવાઇઝ કરી લઈએ, બધું કરી લઈએ પછી જઈને આપણે એક્ઝામ હોલમાં જઈએ. આપણે તો એવી રીતે શું છે ટાઈપમાં એક આખું બર્ડ્સ આઈ વ્યૂ આપણે જેમ આપણે એક આપણે બીજો બી દાખલો લઈ શકીએ. આપણે ક્યારે કોઈ એવી દુર્ઘટના થઈ હોય છે તો મોટા મોટા પોલિટિશિયન ને બધા લોકો શું છે હેલિકોપ્ટરમાં જઈને એક આખું બર્ડ આઈ વ્યૂ લે કે ભાઈ કેટલી ક્ષતિ થઈ છે, કેટલું નુકસાન થયું છે, કેટલી જાનહાની થઈ છે, કોઈ પૂર આવી ગયું હોય તો કોઈ ધરતીકમ થયું હોય તો એવી રીતે. તો એવી ટાઈપનું અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે વચ્ચો વચ્ચે રથ લઈ જાઓ અને ત્યાં જઈને હું જોવા માંગુ છું કે મારે કોની સામે લડવાનું છે અથવા મારી સાથે મારે કોની સાથે કેવી રીતે સામનો કરવાનો છે. તો એટલે કે બધાનું આખું નિરીક્ષણ કરવા માંગે છે, વ્યૂહ રચનાની સાથે સાથે યોદ્ધાઓનું, એ લોકોની મનસ્થિતિનું અને એ લોકોની અંદરની જે પ્રમાણે પ્રક્રિયા બધી ચાલી રહી છે એ બી જોવા માંગે છે. ઘણી વાર શું છે ચહેરા ઉપરથી બી આપણને સામેવાળાની મનસ્થિતિ કેવી ચાલે છે ને આપણને ખબર પડી જાય. અને આપણે જયારે ક્લોઝ વોચ કરીને ઘણી વાર શું છે આપણે જે માણસ બોલતો હોય ને એની હંમેશા આપણે ચહેરા ઉપર જોવાનું અને એની આંખ ઉપર જોવાનું કે એ આપણે આંખ કે છે ને કે ભાઈ આંખે બી બોલતી હે. એટલે કે આંખો માંથી આપણને ઘણું બધું સમજાય છે અને ચહેરા ઉપરથી આપણને ઘણું બધું સમજાય છે. એટલે કે આવી ટાઈપનું આખું વ્યૂ એ લેવા માંગતો હતો. તો આપણે બી લાઈફમાં આવી કોઈ પરિસ્થિતિ અથવા સિચ્યુએશન આવે તો આપણે એને ક્લોઝલી મોનિટર કરવી જોઈએ અને ક્લોઝલી વોચ કરવી જોઈએ આપણે. હવે 23માં શ્લોકમાં છે ને એક ટાઈપની ઉપમા આવેલી છે. એટલે કે આ બધું જોઈ લીધા પછી અર્જુનને લાગે છે કે આવા લોકો બધા આવી રીતે સાથ આપવા એવા છે, આવા માણસોને સાથ આપે છે. હવે આની સાથે શું છે કમ્પેરિઝન આપણે આજે કોઈ કન્ટ્રીની એવી પોલિટિકલ સિચ્યુએશન એવી થઈ ગઈ છે કે જ્યાં છે ને એક માણસ એકલો બધું સારું કામ ને બધું કરે છે ને લડે છે અને આખા જેટલા બધા વિપક્ષો ને બધા જે છે ને અત્યારે એકલા થઈ ગયા છે. તો એવી જ ટાઈપની હાલત ત્યાં એવી થઈ હતી. એક બાજુ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન તરીકે લડી રહ્યા હતા ભાઈ અને એની સામે ઓપોઝિશન વાળા ભેગા થઈ ગયા છે અને એક માણસ સામે લડે છે. બીજા બધાનો હેતુ શું છે તો કે એ માણસને હટાવવો છે, બીજું કઈ નથી. આવી રીતે એ સેમ પિક્ચર આપણે અહીંયા થયું હતું. હવે આપણે જોઈએ કે 24 થી લઈને 27 શ્લોકમાં આપણે શું આવે છે. હવે 24માં શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ બે સેના વચ્ચે રથ દોરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ઋષિકેશ અર્જુનને હૃદય સમજી શકે છે. પ્રતાપ પાર્થનો દીકરો હતો, બુદ્ધિપુત્ર છે અને કુંદરપુત્ર. આ બધું આપ રીડ કરી શકો છો, આપણે સ્લાઇડ બી મળી જશે. કદાચ સારથી બનવા તૈયાર થયું છે. ભગવાન શ્રી કૃષ્ણ મજાકમાંથી ફક્ત જુઓ, ત્યાંથી જુઓ, તેમને આશા નથી કે તેઓ પોતાના પુત્ર તરીકે લડશે નહીં. હવે 24માં શ્લોકમાં છે ને ભગવાન શ્રી કૃષ્ણ સૌથી પહેલા તો રથ ત્યાં જઈને ઉભો રાખેલી.
હવે અર્જુને બધું જોવે છે, અર્જુને બધું જોવે છે, પછી શું છે, જરા પોતે સ્મિત કરીને અર્જુનને કહે છે, જો તારે જે જોવું હતું ને લઈ આવો, હવે જો તારે શું જોવું છે અહીંયા. એટલે કે એવી જસ્ટ લાઈક કહીને કે થોડું ઘણું આપણે ઇનડાયરેક્ટલી આપણે એવું ટાઈપનું હાસ્ય કરીને કહે છે કે આ રીતે જોતું કે તને શું જોવું છે અહીંયા બધું. આમાં પણ છે ને આપણે ચીજ જોઈ શકીએ, ઘણી વાર આપણે કોઈક એવી ચીજ બહુ આપણને બહુ એક્સાઇટમેન્ટ થઈ ગઈ હોય કે મારે આ ચીજ જોવા જ આવી છે, આમ કરવું છે તેમ કરવું છે, અને પછી ત્યાં જઈને જોઈએ ને ત્યાં આપણને કઈ થાય નહીં. એટલે પછી આપણી જે સાથે આવ્યા હોય ને ઘણી વાર આપણને કે જોઈ લીધો, ખુશ થઈ ગયો, બહુ ડાઢો હતો ને જોવાનો, જો શું કર્યું જોયું. આપણે છે ને હું તમને બધા એવા ટાઈપના ફિલિંગ્સ અને એક્સપ્રેશન્સ એટલા માટે આપું છું અને દાખલા એટલા માટે વર્ણવું છું, કારણ કે આપણે છે ને અત્યારે આપણે ડીપ લેવલ જે સ્ટડી કરવાની છે ને એમાં આપણે પોતાની જાતને છે ને આપણે અર્જુન ધનની પોઝિશનમાં મૂકવાની છે, ત્યારે જઈને છે ને આપણે ભગવદ્ ગીતા આપણો આપણે સાચો જે સંદેશ છે ને એ આપણે મેળવી શકશું. આપણે જો એવા ન્યુટ્રલ પોઝિશનમાં બી જોશું ને તો પણ કદાચ આપણને ઓછું આપણે કનેક્ટ થઈ શકશું. સંજયની પોઝિશનમાં મૂકશું તો પણ આપણે થર્ડ પર્સન તરીકે જોશું અને ખાલી આપણને આનંદ નહીં મળશે, પણ આપણે આચરણ તરીકે મૂકવું થોડું ડિફિકલ્ટ થઈ જશે. અને જો ધૃતરાષ્ટ્રની તરીકે જોશું તો પછી આપણને કોઈ ફાયદો થવાનો નથી. એટલે કે બને ત્યાં સુધી આપણે છે ને આપણી પોતાની જાતને અર્જુનની સાથે કનેક્ટ કરવાની છે. અને જે કન્ટિન્યુઅસ ડાયલોગ હોય ને એ રીતે હું આપને અત્યારે સમજાવવા માંગુ છું ને એ રીતે આપણે એમાં કનેક્ટ કરવા માંગુ છું અને એ રીતે આપણે એમાં દોરવા માંગુ છું. અત્યારે આપણે લિટરલી એવી રીતે સમજવાનું છે કે ભગવાન શ્રી કૃષ્ણ બી આપણને રથમાં બેસાડીને યુદ્ધભૂમિમાં કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં લઈ ગયા છે અને આપણને કહે છે કે જો હવે આ સેના જો બધી. તો આવી ટાઈપની જયારે આપણે અંદરમાં ફિલિંગ્સ લાવશું, લાગણી લાવશું, ઇમોશન્સ લાવશું અને અર્જુનની જગ્યાએ આપણે પોતાને એમાં આપણે પ્રદાપિત કરશું, ત્યારે જઈને આપણે છે ને સરસ રીતે આપણે ભગવાન શ્રી કૃષ્ણની સાથે કનેક્ટ થશું અને એ જે જ્ઞાન આપણને બાકી બધા અધ્યાયોમાં આપણને આપવા માંગે છે એ આપણે સરસ રીતે મેળવી શકશું. નહીં તો જો ન્યુટ્રલ રીતે ને સંજય રીતે કે એવી રીતે કરશું તો આપણને ખાલી સાંભળી લેશું, એટેન્ડ કરી લેશું, પણ એટલા રીતે છે ને કનેક્ટ નહીં થઈ શકીએ. અને એટલી રીતે એ જે ભાવથી જે છે ને આપણે હૃદયની અંદર આપણે ભગવદ્ ગીતાને ઉતારી નહીં શકીએ, અને ઉતારી નહીં શકીએ ત્યારે છે ને આપણે એને આચરણમાં નહીં લાવી શકીએ, કારણ કે અલ્ટિમેટલી આપણો મેઇન મોટિવ છે ને આચરણમાં લાવવાનો. તો હું બને ત્યાં સુધી મારી કોશિશ કરું છું કે આપણે એ રીતે એ પોઝિશનમાં લઈને અર્જુનની જગ્યાએ આપણે મૂકી દઈએ આપણી પોતપોતાની, અને એ રીતે પછી જે ભગવાન શ્રી કૃષ્ણ આપણને બીજા અધ્યાયથી જે જ્ઞાન આપવાના છે ત્યારે આપણે એને એવી સરસ રીતે આપણે સાંભળીએ અને આપણે હૃદયની અંદર ઉતારીએ અને આપણે એને ઉતારીએ અને આચરણ કરવામાં શરૂઆત કરીએ. તો આ રીતે આપણે હું કોશિશ કરું છું, પ્રયત્ન કરું છું, લેટ સી કેટલું આપણે થઈ શકે છે. પછી આ રીતે આપણે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જો જોઈ લીધું બધું, હવે જો. હવે 26મા શ્લોકમાં અર્જુન શું જોતો હતો કે એ આપણે જોઈએ. તમામ પ્રકારના સંબંધીઓ, મિત્રો અને શુભેચ્છકો, ભીષ્મ, સોમનાથ જેવા દાતા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય જેવા શિક્ષકો, શૈલી અને શકુનિ જેવા મામા, દુર્યોધન જેવા ભાઈઓ, લક્ષ્મણ જેવા પુત્રો, અશ્વત્થામા જેવા મિત્રો, કૃતમા જેવા શુભેચ્છકો અને બીજા ઘણા બધા મિત્રો સંબંધીઓ થઈ ગયું ને બધું જોઈએ ને. આ એક છે ને હવે આપણે પોતાની આ જીતમાં પહોંચ્યા. આપણે માની લો અર્જુનની જગ્યા હું પોતે ત્યાં આવી ગયો છું અને ભગવાન શ્રી કૃષ્ણ મને કહે છે કે જો બધું જો તો મને શું દેખાય છે. તો આજે આપણે અહીંયા દુનિયામાં છીએ, આપણને હંમેશા શું દેખાતું હોય છે, માતા, પિતા, શિક્ષક, અન્ય મિત્રો, મામા, ભાઈઓ, બહેનો, પુત્રો, પુત્રીઓ, શુભેચ્છકો, દાદા, આ બધા આપણને. તો આપણો જે મનનો જે વિસ્તાર છે ને એ આજ બધા પૂરતો છે. હવે આને આપણે થોડુંક આનાથી આપણે થોડું ઉપર ઉઠીએ આપણે, કારણ કે જે ચીજ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહેવા માંગતા હતા એ હવે અહીંયાથી આપણે થોડું ઘણું આપણે 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 આછીએ ને મેળવીએ કે કેવી રીતે આપણે એ થઈ શકે. આપણે શું અહીંયા સંસારમાં જે આવ્યા છે આપણે આટલા જ માણસો છે, આટલા જ આપણા રિલેટિવ છે, આટલા જ આપણા ઓળખીતા પ્રતિજા છે, આટલા જ આપણા ફ્રેન્ડ્સ છે, આટલા જ આપણા વેલવિશર છે, આટલા જ આપણા ગુરુઓ છે બધા છે, એનાથી બાકી બધા કોઈ નથી આપણે શું? એવું તો નથી જ આપણે, બાકી બધા બી તો છે. આ તો બધા આપણને કહેવાતા, જેમ આપણે નવું બાળક હોસ્પિટલ થી ઘરમાં આવ્યો ને બધા કીધું, હું તારો મામા, હું તારો કાકા, હું તારો ચાચો, હું તારો આ, તો તારી કાકી, હું તારી ફૂઈ, એ બધા. એટલે કે આપણા ઉપર બધા ઇમ્પોઝ કરેલા રિલેશન છે અને આપણે લોકો પ્રમાણે માનવા માંડ્યા. હવે એવી જ રીતે જયારે આપણા માટે કોઈનું મૃત્યુ થઈ જાય છે ત્યારે આપણે કેટલા દિવસ એનો શોક મનાવીએ છીએ, કેટલા દિવસ એને યાદ કરીએ છીએ આપણે, અને એના સિવાય બાકી બધા બી તો માણસો ને બધા છે જ આપણે, તો આપણે એના માટે કેમ એટલો શોક નથી મનાવતા અને આ લોકો માટે કેમ આપણે થોડો સમય માટે શોક મનાવીએ છીએ. તો હવે આપણે છે ને આપણી થોડી વિચારસરણી આના પ્રમાણે ચેન્જ કરવાની છે કે ભાઈ આ લોકો બધા શું છે, જેમ બાકી બધા છે આ બધા બી તો છે, અને તો ખાલી મેં નામ આપેલા છે ને એક લેબલ આપેલું છે ને,
લેબલ ઉખાડી ગયો તો એ જેવો છે, સામે વાળો બીજો એવો જ છે ને, ફરક શું છે આમાં ને એમાં? ઠીક છે, ઓકે, એને જે ડ્યુટી કરી છે મારા માટે બરાબર છે, એના માટે હું એને થેન્ક્સ કહીશ, એના માટે હું એની સેવા કરીશ, એના માટે હું એનો આદર કરીશ, એના માટે હું માન કરીશ. પણ પછી એટલું બધું આગળ આપણે શું કે ભાઈ, આપણે આપણું જે આજે જગત જે છે તો ઘણું બધું વિશાળ અને અનંત છે અને પરિવર્તનશીલ છે, અને આપણી જે મનસ્થિતિ જે છે ને, આપણે મનસ્થિતિ એક એકની સાથે આપણે બાંધી દીધી, એક એકની સાથે આપણે લેબલ ચીપકાવી દીધા, એક એકની સાથે આપણે એટેચ કરી દીધા પોતાને, અને એ રીતે આપણે બધા દોરડાને લઈને આપણે પોતાની જાતને આપણે બધાને આ બધાથી રિલેશન સંબંધથી આપણે બાંધી દીધા, અને એમાં ને એમાં જ આપણે ફસાતા રહીએ અને ફસાતા રહીએ છીએ. આપણે આપણે બધા દોરડાને ખુલ્લા મૂકી દેવાના છે, છૂટા મૂકી દેવાના છે, લેબલો જેટલા છે બધાને હટાવી દેવાના છે, અને બધાને એક ન્યુટ્રલ રીતે સમજવાનું છે. તો પછી આપણને છે ને કોઈ ચીજનો આવો શોક હો કે આ બધું છે ને એટલું બધું થાય નહીં, આપણે નોર્મલ રીતે રહી શકીએ. આજે કોઈ આપણને આવીને કોઈ કે છે કે ફલા માણસ નો ગુજરી ગયો, આપણને શું ફરક પડે છે? ક્યારેક આપણે જોયું કે કોઈ જોયો બી ન હોય, એનું કોઈ માટે કે સાંભળ્યું બી ન હોય, ઓળખતા બી ન હોય, ઈ જાણતો હોય, ઈ ઓળખતો હોય. આજે કોઈ કે મારા કાકા ગુજરી ગયા, આપણે શું કહે? આઈ એમ સોરી ટુ યર. આગળ આપણે કઈ થાય છે, થોડું ઘણું દુઃખ નથી થતું. ત્યારે આપણા કોઈ એવા ગુજરી જાય તો આપણને કેટલું બધું દુઃખ નહીં થાય છે. તો હવે જયારે આ રીતે આપણી મનસ્થિતિને આપણે થોડુંક આગળ વધારીએ ને, તો આપણા બધા દુઃખોના જે કારણ છે ને, એ પણ બધા આસ્તે આસ્તે હટતા જાય, ઓછા થતા જાય, અને એની જે લંબાઈ જે છે ને એ પણ નાની થતી જાય. કારણ કે આપણો જે વિસ્તાર જે છે ને, જગતનો વિસ્તાર, એ આપણે ખાલી આ બધા લેબલ પૂરતો, નામ પૂરતો અને સંબંધો પૂરતો જ રાખેલો છે, અને એના બધા દોરડા છે ને આપણે આપણા આજુબાજુ વીંટળાવી દીધા છે, એટલા માટે આપણે દુઃખી ને બધા થઈએ છીએ. આ બધા એક ટાઈપ નકેન આપણા દોરડા છે આપણી આજુબાજુમાં. હવે પછી 27મા શ્લોકમાં જોઈએ આપણે, અર્જુન બધાને જોઈને કરુણાથી અભિભૂત થઈ ગયો છે આમ બોલ્યો. એટલે કે કોઈ, આપણે જેમ જાણીએ છીએ કે કોઈ બી ચીજમાં હંમેશા આપણને કાં તો દયા હોય છે કાં કૃપા હોય છે, આ બે ચીજના જ કારણે આપણા બધા રિલેશન એટેચ થયા હોય છે. આ બે સિવાય નોર્મલી આપણું કોઈ રિલેશન હોતું નથી. આપણે કાં તો કઈક ને કઈક મતલબ હોય, એટલે એક તો સ્વાર્થ થઈ ગયો, અને સ્વાર્થ હંમેશા ટેમ્પરરી હોય છે, અને બાકી બધા જે રિલેશન થોડા ઘણા આપણને જે દુઃખ આપે છે, એ કાં તો દયાથી હોય છે કાં કૃપાથી હોય છે, કાં તો એની આપણા ઉપર કૃપા હોય કાં આપણે એના ઉપર દયા કરી હોય, અથવા તો બીજું કોઈ રીતે હોય નહીં. તો આના માટે બી તો સીધો ઉપાય છે, આપણે કોઈ આપણા ઉપર કૃપા કરી હોય તો આપણે એનું બને એટલું આપણે વાળવાની કોશિશ કરી દેવાની, અને થઈ ગઈ વાત પૂરી. અને આપણે કોઈની ઉપર દયા કરી હોય તો એ તો ત્યારે ને ત્યારે જ ભૂલી જવાની આપણે, કે ભાઈ આપણે કઈ બદલામાં તો કઈ જોતું નથી, આપણે દયા કરી દીધી, મદદ કરી દીધી, બસ આપણે ભગવાનને સમર્પિત કરી દીધું, કર બસ વાર્તા પૂરી થયા. તો આ રીતે બીજું આપણે આપણા ભાવોને લઈને ચાલીએ, એટલે આપણા જે એટેચમેન્ટના જે બધા કારણો છે એ બધા કારણોને જે પ્રમાણે ચાલીએ આપણે, તો પછી આપણને આના જેટલું આપણને દુઃખ થવાની જરૂર ન પડે. હવે એવી જ રીતે જસ્ટ ટાઈપે ટ્રાય કર્યો કે આપણે જો અર્જુનની પોઝિશનમાં આવી રીતે હોઈએ અને આવી ટાઈપનું આપણને યુદ્ધ આવે, તો હવે આપણે આજની તારીખમાંથી આપણે કેવી રીતે બહાર નીકળવું? કારણ કે આજે આપણે બધા કોરોના બધાને ફાઈટ કરીએ છીએ, ઘણા બધા આવા સિચ્યુએશન સર્કમસ્ટાન્સીસ ને બધા આપણી સામે આવેલા છે, એનાથી આપણે બધા બહાર નીકળવાનું છે. તો એ રીતે આપણે આવી રીતે આપણે જો કરીએ તો આપણે નીકળી શકીએ. આપણી સામે દરરોજ આપણી સામે મહાભારતનું યુદ્ધ છે જ આ ભૌતિક દુનિયામાં. એવું નથી કે યુદ્ધ નથી, આપણે યુદ્ધ ડેઇલી આપણી સામે ઉભેલું છે. સવારે જે ઉઠા નથી ત્યાં કઈક ને કઈક નવી ચીજ આવીને ઉભી જ રહી છે આપણી સામે. તો આ રીતે આપણે જો એનો સામનો કરતા શીખી જઈએ તો આપણે પણ ડેફિનેટલી એને ઓવરટેક કરી શકીએ. એટલે અહીંયા આપણે લગભગ 1-27 શ્લોક જે આપણે ગઈકાલે કમ્પ્લીટ કરવાનો હતો એ આજે આપણે કમ્પ્લીટ કર્યો, એટલે આપણો જો બીજો ક્લાસ છે આજથી અત્યારથી શરૂ થયો એમ કહી શકાય. આપણે ટાઈમ થોડો વધારે લાગી ગયો છે, તેમ છતાં આપણે ટ્રાય કરશું બાકીના શ્લોક કવર કરવાની. તો હવે આપણે જોઈએ 28મા શ્લોકમાં શું કહે છે, કે પોતાના સંબંધીને જોયા પછી અર્જુનની પ્રતિક્રિયા. આ બધી શોર્ટમાં મેં ઓલરેડી આગલી સ્લાઇડમાં કવર કરી લીધી છે, હવે જસ્ટ આપણે એને ગો થ્રુ કરશું અને જોઈએ આપણે કેવી રીતે જલ્દી કવર થાય છે. અર્જુનના લક્ષણો, મારા શરીરના અંગો ધ્રુજી રહ્યા છે અને મારું મોઢું સુકાઈ રહ્યું છે, આ બધા અર્જુનના લક્ષણોની બધા આપણે જોઈશું. આપણે કારણ શું છે તો કે સહાનુભૂતિ અને કરુણા, એટલે એ દયાની અનુભૂતિ અને તેમના નજીકના મૃત્યુની આગાહી નબળાઈને કારણે નહીં પરંતુ તેની રમદયને કારણે. લક્ષણો, પ્રભુના શુદ્ધ ભક્તની લાક્ષણિકતા. અર્જુન તેમની લડવાની ભાવના જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. ભગવાનના સાચા ભક્તોમાં બધા ઐશ્વર્ય ગુણો છે, બિન ભક્તોમાં આવા ગુણોનો અભાવ હોય છે. હવે ડેફિનેટલી એક આપણે લાગણી, પ્રેમ, આ બધું જે છે ને એક ભક્તના ગુણ તો છે જ, ડેફિનેટલી એ વાત સાચી છે. આપણે એ ગુણ હોવા બી જોઈએ અને એ ગુણની સાથે સાથે આપણે છે ને એને કેળવતા બી આવડવું જોઈએ કે આપણે કોના તરફ આપણે એ ગુણ
પ્રગટાવવાનો છે. આવા જે અસુરી લોકો જે એની સામે ઉભા હતા એની સામે આપણે દયા દેખાડવાની છે કે કોની સામે દેખાડવાની છે, એ એક આપણે આ શ્લોક માંથી આપણે બહુ મોટી લર્નિંગ છે. આજે અર્જુન જાણી ગયો તો કે આ લોકો બધા કેટલા ખોટા કામ કર્યા છે, તો એ બધાની સામે જે ભલા એ લોકો બધાના રિલેશન બધા સામે જોવા હતા અને એને પોતાનો સ્વધર્મ બી નિભાવવાનો હતો, તો પછી એ ટાઈમમાં એને કરુણા દયા અને બધાને પ્રાયોરિટી આપવી જોઈએ કે પોતાને સ્વધર્મ ને પ્રાયોરિટી આપવી જોઈએ. તો ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ લર્નિંગ આપણે છીએ કે ભાઈ ઠીક છે, ઓકે, દયા જે છે, કૃપા છે, કરુણા છે, એ બધી વાત સાચી, પ્રેમ લાગણી બધું હોવું જોઈએ, ઠીક છે, કારણ કે સારા ભક્તના ગુણ બી છે. અને પણ એ કોની તરફ દેખાડવાની, શું કામે દેખાડવી અને ક્યારે દેખાડવી, એ પણ એક બહુ મોટું ઇમ્પોર્ટન્ટ ચીજ છે. આજે ભગવાન શ્રી કૃષ્ણ એટલે પછી અર્જુનને એક શ્લોકમાં કહે છે કે ભાઈ તો આવો દુર્બળ હૃદય વાળો કેવી રીતે થયો, અને પછી એને નપુંસક તરીકે બી વર્ણવે છે. નપુંસક તરીકે એવી રીતે કે નહીં કે ભાઈ ઇમ્પોર્ટન્ટ ઓલી રીતે પણ એટલે કે ભૌતિક દુનિયા રીતે, પણ નપુંસક એ રીતે કે ભાઈ તને તને સમજ નથી પડતી કે તારે તેને શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. તો એ આ મેઇન શ્લોકનો ભાવાર્થ આ રીતે આપણે એને કનેક્ટ કરી શકીએ કે આપણે આપણી પ્રેમ લાગણી કરુણા આ બધું છે, બરોબર છે, આપણા હૃદયમાં રહેવાની જ છે, એ ભક્તોના ગુણ છે, ક્યારે કેવી રીતે આપણે યુઝ કરવી એ આપણે સમજવાનું છે આના દ્વારા. પછી 29મા શ્લોકમાં આજે એવો એના આગળના લક્ષણો છે કે ભાઈ શરીર ધ્રુજી રહ્યું છે, વાળ છડે ઉભે થઈ ગયા છે, ધનુષ લપસી રહ્યું છે, ત્વચા સળગી છે. હવે આ બધા શું છે, જયારે આપણે એક આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલતા હોય ને ત્યારે બી આપણને ઘણી વાર આવું થાય, અચાનક આપણને કોઈ સરસ મજાના દર્શન થઈ જાય, બહુ સરસ મજાનું આપણને કોઈ વ્યાખ્યાન સાંભળવા મળે, અથવા તો એમાં કોઈ એવા પ્રસંગ વર્ણવવામાં આવે કે જે સાંભળીને આપણા રૂવાડા ઉભા થઈ જાય કે હા આજુ મારી લાઈફની સાથે આવી રીતે આમ થયું હતું મને અત્યારે હવે યાચી જ યાદ આવે છે. તો એની સાથે જયારે થાય ને ત્યારે આપણને ડર નથી લાગતો, પણ હવે આવી રીતે જયારે કનેક્ટ થાય છે ભૌતિક સિચ્યુએશનની સાથે, જયારે આવા બધું કનેક્ટ થાય છે ત્યારે જેને આપણા ડર નહીં ઉભા થાય છે. આજે જેમ કે ભૌતિક દુનિયામાં આપણે કોઈ ભૂકંપ આવી ગયો, કોઈ પણ ઓલું આવી ગયું, કોઈક આપણે પૂર આવી ગયું કે કઈ આવી ગયું, કોઈનું આપણે એવી રીતે મૃત્યુ થઈ ગયું, અચાનક આપણને એવા ન્યૂઝ મળે ત્યારે આપણને આવા બધા આપણા બી રૂવાટાની બધા ઉભા થાય છે ઘણી વાર. પણ જે સ્ટેબલ માણસ હોય એ આ ભૌતિક ને બધા જે છે એને બસ એને ચલાવતો રહીએ. જેમ સીઝન ચેન્જ થતી હોય છે, આપણે આગલા અધ્યાયમાં એક શ્લોકમાં આવે છે કે ભાઈ ઠીક છે ઠંડી ગરમી ને બધું ચાલવાનું છે, એ પ્રમાણે ચાલે છે. અને આ રીતે જો સમજી જાય તો આવા બધા જે ભાવો જે છે આપણા મનમાં કે શરીર ધ્રુજી જાવું, વાળ ઉભા થઈ જવા, ધનુષ લપસી જવું, ત્વચા સળગી જવી, આપણે જો એક સ્ટેબલ માણસ હોય જે ભગવાન શ્રી કૃષ્ણ આપણને બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞાની વ્યાખ્યા આપશે એમાં બી સમજાવશે, આ બધું આપણાથી બી ન થાય. આમાંથી મેઇન બધી લર્નિંગ છે કે ભાઈ આપણે શું શું ટેક અવે મેસેજ તરીકે આપણે કેળવવાનું છે આમાંથી. હવે આપણે જોઈએ બાકીના શ્લોકમાં અર્જુનને દુર્ભાગ્યના કારણો દેખાય છે. હવે આમાં શું છે, દુર્ભાગ્ય કેવી રીતે એને દેખાય છે એ આપણે જોઈએ. ચાલો સૌથી પહેલા તો કે ભાઈ અર્જુનની આપણે વધુ લક્ષણ એટલે કે વધુ સમય ઉભા રહેવામાં અસમર્થ, પોતાને ભૂલી જવાથી હજી ઓર પોતાની બધી લાગણીઓ અને બધું વર્ણવે છે કે હું હવે ઉભો નથી રહી શકતો, મારું બેલેન્સ ખોઈ બેઠો છું, મારી મનસ્થિતિ આવી તેમ થઈ ગઈ છે, બધું વર્ણવે છે. તો આ ચીજમાંથી બી આપણે શું છે, અર્જુનના જે લક્ષણ છે પોતાની જાતને ભૂલી રહ્યો છે, એટલે કે મનની નબળાઈ, એટલે કે પોતાનું મન એને કંટ્રોલમાં નથી, એના વશમાં નથી રાખી શકતો, એની મનની નબળાઈ થઈ ગઈ. તો આપણે બી આપણા મનને સરસ રીતે આપણા કંટ્રોલમાં અને વશમાં રાખવું જોઈએ અને આવી રીતે દુર્બળ મન વાળું બનાવવું જોઈએ આપણે. અને એ પણ શેના કારણે, તો કે ભાઈ અતિશય ભૌતિક જોડાણ, એટલે કે બહુ અતિશય પ્રેમ સંબંધો લાગણી બધાની સાથે એટેચમેન્ટ રાખીએ, ભૌતિક દુનિયાની સાથે એટેચમેન્ટ રાખીએ, ત્યારે જેના બધી ચીજ થવાની છે. અને એ જયારે થાય છે ત્યારે ડેફિનેટલી આપણને ભય, માનસિક અસંતુલન, આશ્ચર્યજનક પરિસ્થિતિઓ બધી થાય છે. અરે ભાઈ ઓકે આ થઈ ગયું, આ લોકડાઉન થઈ ગયું ડિક્લેર, આ મારો બિઝનેસ આટલા દિવસ બંધ રહેશે, હું કેવી રીતે બધાનો ખ્યાલ કરીશ, કેવી રીતે આમ કરીશ તેમ કરીશ, આટલા બધામાંથી કઈ કઈક આપણને સ્ટ્રેસ, ટેન્શન અને ડિપ્રેશન બધું આવ્યા જ કરે છે આપણને. તો આ રીતે જે છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન પોતાની સ્થિતિ વર્ણવે છે, એટલે માત્ર દુર્ભાગ્ય જુએ છે અને જીત્યા પછી પણ તેને ખુશી નહીં થાય જોવે છે, કારણ કે એ શું વિચારે છે કે આ લોકો બધા તો મરી જશે તો મને દુઃખમાં કોણ સ્કેન જયારે શું કરશે, અરે ભાઈ આ લોકો બધા મરશે, બાકી બધા જે જીવતા હશે એના માટે તો તારે ખ્યાલ કરવાનો છે ને, હજી આ લોકો બધા તો એની સજા ભોગવી લીધી જે ખોટા કર્મ કર્યા હતા અને યુદ્ધ પોતે નોતરેલું હતું અને આવીને મરી ગયા, ઠીક છે, જે ભગવાન ભગવાનની મરજી પ્રમાણે અને પોતાની નિમિત્તાની વિપરીતતાથી હતાશા હું અહીં સા માટે છું એવી રીતે વર્ણવે છે. અરે કે ભાઈ તું એક નિમિત્ત બન્યો છું અહીંયા, તારે તો ભગવાનનું કાર્ય કરવાનું છે, તારે તારો સ્વધર્મ નિભાવવાનો છે અને નિમિત્ત બનીને તારી લોકોનો બધાનો વધ કરવાનો છે.
નહીં કે કઈ પોતાને આવી રીતે વિચારીને અને એવી રીતે પોતાનામાં સામાન્ય એટલે જે નોર્મલ હોય છે કે દરેક જીવન લાગે આપણે જે નોર્મલ વિચારીએ છીએ એ રીતે કે પોતાનામાં રસ અને પોતાનામાં કલ્યાણ એટલે મારું શું થશે મારું કેવી રીતે અને જયારે આપણે એ જે કર્મ જે છે બધા જો ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરીને આપણે કરીએ તો પણ આપણને બહુ સરસ મજાનો આનંદ મળે છે અને આ બધા જે અર્જુનના જે બધા લક્ષણો અત્યાર સુધી વર્ણવ્યા મારી સ્થિતિ આમ થઈ ગઈ મારી સ્થિતિ આમ થઈ ગઈ બધું આપણને કોઈ થતું નથી અને આપણને કોઈ જાતની આપણને પીડા કે દુઃખ તારનું મળતું નથી. આ રીતે આપણે આખા શ્લોક નો ભાવાર્થ લઈ શકીએ કે ભાઈ આપણે જે કઈ પણ આપણે જે છે ને એટેચમેન્ટ અને બહુ ઓવર લાગણી ની બધાના કારણે આપણે પીડાઈએ છીએ અને આના શ્લોક પ્રમાણે આપણે એ પણ એક બહુ મોટો ઇમ્પોર્ટન્ટ ટેકઅવે મેસેજ છે કે ભાઈ આપણે જ પોતે જ આપણા દુઃખનું કારણ છીએ એકચ્યુઅલી. કારણ કે આપણે જેવા બધા એટેચમેન્ટ લાગણીઓ ને બધું છે ને આપણે બહુ આમ ક્લોઝ રીતે બાંધીને આપણા દોરડાની જેમ મેં કીધું એ પ્રમાણે બાંધેલા છે અને એ રીતે જો આપણે ન કરીએ ને આપણે આપણો સ્વધર્મ ને બધું ચૂપચાપ નિભાવતા રહીએ અને ભગવાન શ્રી કૃષ્ણ અર્પિત કરતા રહીએ ફળીને ઉપર છોડી દઈએ તો પણ આપણને ઘણી બધી રાહત મળે છે. એટલીસ્ટ ટાઈમિંગ તો આપણને છે ને રિલીફ ઇમિડિયટ મળી જાય છે જે આપણને પીડા આપે છે એટલે આપણને શાંતિ મળે છે અને રિલીફ મળે છે. હવે પછી જઈ 31મા શ્લોકમાં શું છે. અર્જુન સંબંધીની હત્યાના પગલે રાજ્યનો આનંદ માણી શકતો નથી. હવે અહીંયાથી છે ને આપણે અર્જુનના બધા ઓલા જે ચાર મેઇન રીઝન હતા પહેલા આપણે ઓલરેડી બે ત્રણ શ્લોકમાં કવર કરી લીધું કરુણા દયા કે શું કેવી રીતે હતું. હવે પછી આવે છે કે ભાઈ બીજો એનો જે પ્રશ્ન હતો કે ભાઈ મને શું આનંદ મળશે આ બધાને મારીને બધાને મને શું આનંદ મળશે. એમાં આપણે લેવલ એક ઓલરેડી એક્ઝામ્પલ લીધો હતો જેમ કે કોઈ છોકરાએ બર્થડે પાર્ટી કરી હોય અને બર્થડે માં બધાને ઇન્વાઇટ કર્યા અને કોઈ નો આવે કોની સાથે આનંદ કરે કોની સાથે સેલિબ્રેટ કરે અથવા તો કોઈ લગ્ન વગન માં આપણે કોઈ બહુ મોટા માણસો ને બોલાવ્યા હોય અને નો હાજરી આપી શકીએ તો પણ આપણને કેવું થાય. એવી રીતે અર્જુન એ ફીલ કરે છે કે ભાઈ હું માની લો રાજ્ય મેળવી બી લઈશ તો આ બધા તો મરી ગયા હશે તો એ બધા મરી ગયા તો હું કોની સાથે સેલિબ્રેટ કોની હારે એન્જોય કરું મને કોઈ એન્જોયમેન્ટ કરવાનું તો કોઈ કારણ રહેશે જ નહીં. તો આ રીતે ફેર ત્યારે અર્જુન એ પ્રમાણે વર્ણવે છે કે મને કોઈ આનંદ મળશે નહીં. આખા બધી સ્લાઇડ એનાથી જ કનેક્ટેડ છે આપણે શોર્ટમાં કરી લઈએ કવર. કૃષ્ણના આદેશ હેઠળ પહેલા આપણે શું છે બીજી સાઈડની સિચ્યુએશન જોઈ લઈએ. જો માની લો કૃષ્ણના આદેશ હેઠળ ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્રમાં મરી રહ્યો છે કૃષ્ણને સમર્પિત જીવનનો ત્યાગ કરી રહ્યો છે તો ડેફિનેટલી ઉચ્ચતર લોકમાં જાય. એટલે કે માની લો એ યુદ્ધ કરતા કરતા લડી બી મરી બી જાય લડી લડીને તો ભી ઉચ્ચતર લોકમાં જવાનો છે કારણ કે એનો સ્વધર્મ નિભાવ્યો છે. પણ નોર્મલી અત્યારે શું વિચારે છે અર્જુન કે ભાઈ યુદ્ધ લડાય પહેલા જ કહી દે છે કે ભાઈ મારે યુદ્ધ લડવું નથી અને આવી રીતે પોતાનું કારણ બતાવે છે. તો કે ભાઈ સુખી કહે છે કે જીવનમાં કોઈ ખુશી નથી એટલે કે લડવા તૈયાર નથી જીવનમાં ખુશી નથી પછીનું કહે છે કે ભાઈ મારી બધાને મારીને મને શું આનંદ મળશે. હવે આમાં એવું છે ને કે એક્ઝામ્પલ અહીંયા આપેલો છે કે ભાઈ માની લો એને પોતાને હવે માની લો ખુશી કે આનંદ પછીની વાત છે પેલા એને લડવું પડે ને લડવા પડે પછી એ તૈયાર નતો ત્યારે. એના માટે શું આપણે એક્ઝામ્પલ આપેલો છે કે માની લો આપણને કોઈને કહે કે ભાઈ તને ભૂખ લાગી હોય તો તું રસોઈ બનાવી લે એટલે ઓલો માણસ શું કે ના મને ભૂખ જ નથી મને મને ચાલશે બનાવવી કારણ કે એને શું છે રસોઈ નથી બનાવવી. એટલે એવી ટાઈપનું અહીંયા છે અર્જુનનો હાલત કે ભાઈ એને યુદ્ધ નથી લડવું એટલા માટે કે છે કે ભાઈ બધાને હું મારીને બી મને શું આનંદ મળશે. એટલે જેમ ઘણી વાર નાના છોકરાઓની લોકો એવી રીતે હોય ને કે પોતાની ડ્યુટીમાંથી ભાગવા માંગતા હોય અને મમ્મીને કેમ કે ઘણા લોકોને શું છે નાના છોકરાઓને દૂધ દૂધ પીવાનું ન ભાવતું હોય મમ્મી મને ભૂખ નથી મમ્મી દૂધ નથી પીવું એવી રીતે કરતા હોય. એવી રીતે અહીંયા આપ ટાઈપનો અર્જુન એ ટાઈપનું બિહેવિયર કરે છે કે મને શું આનંદ મળે. એટલે કે ભાઈ આનંદ જે છે શારીરિક સંબંધોમાં લાગણી ને પ્રેમમાં નથી આનંદ જે છે આપણો સ્વધર્મ નિભાવવામાં આનંદ છે અને કૃષ્ણના આપણે ભગવાનને સમર્પિત કરીને કામ કરવામાં આનંદ છે. આપણે રિઝલ્ટ જે આવે આપણે ભગવાન ઉપર છોડી દેવાનું છે ત્યારે અહીંયા આનંદ સમજીને બેસી જાય છે કે ભાઈ બધાને મારીને મને તો કોઈ આનંદ મળશે નહીં એવી રીતે. પછી હવે આપણે જોઈએ 32-35મા શ્લોકમાં અર્જુન હવે આપણે શું છે કે ભાઈ અર્જુનને ત્રણ વિશ્વના બદલામાં પણ લડવા તેને એટલે કે અહીંયા કહે છે કે મને હવે ત્રણે ત્રણ લોકોનું બી સુખ મળી જાય ને ત્રણ લોકો એટલે કે શું છે કે ભાઈ પાતાળ પોતે જ્યાં રહીએ છીએ ત્યાં અને ઉપર સ્વર્ગલોક નહીં બધા એટલે કે બધા જે ઉચ્ચતર લોક એક સમરાઈઝ કરી લીધું પોતે જે વચલું આપણે લોકમાં જ મૃત્યુલોકમાં જીવે છીએ અને નીચે જે બધા સાત લોક છે બધા પાતાળ લોક એને ગ્રુપિંગ કરી દીધું ત્રણ લોક તરીકે આપણે કહીએ ને ત્રિલોક એકચ્યુઅલી છે ટોટલ 14 લોક. આપણે આપણું વચ્ચેનું મધ્ય લોક છે આપણે મૃત્યુ લોક અને આપણી ઉપરમાં 6 લોક છે સ્વર્ગ લોક બધા દેવલોક ઇન્દ્રિય લોક અને ઉચ્ચતરમાં કૃષ્ણ લોક અને વૈકુંઠ લોક અને એવી જ રીતે આપણી નીચે બીજા 7 પાતાળ લોક છે એમાં પણ ઉચ્ચ નીચેની અલગ અલગ સ્થિતિઓ પ્રમાણે બધાને મળે છે. તો આ રીતે 14 લોક છે
અને સમરાઈઝ કરીએ તો આપણે ત્રિલોક એટલે ઉપરના વચલા અને નીચેના એવી રીતે. એટલે કે અર્જુન કે છે કે મને ત્રણેય લોકનું કોઈ રાજ્ય મળી જાય ને તો બી મારે નથી લડવું. એટલે કે આજે આપણે એનો નાનો છોકરો હોય ને, મારે દૂધ હમણાં તો નથી પીવું પણ આજે આખા દિવસમાં મને સવારે ઘણો બધો નાસ્તો કર્યો ને મને ભૂખ લાગશે જ નહીં આજે આખો દિવસ, એટલે મારે આજે દૂધ નથી જ પીવા છે, એવી ટાઈપની જીત કરતો હોય ને એવું લાગે. કે ભાઈ આમાં શું છે કે આપણે એક શોર્ટમાં સમજી લઈએ સ્લાઇડ સંદર્ભમાં, કે ભાઈ જીવ એટલે કે પોતાની ઇન્દ્રિયોને સંતોષવાનો પ્રયાસ કરી રહ્યો છે. અર્જુન શું વિચારી રહ્યો હતો કે ભાઈ બધા લોકો મરી જશે તો હું કોની હારે આનંદ કરીશ એવી રીતે. અને પછી શું છે કે ઇન્દ્રિયોને સંતોષ એટલે કે ભગવાન લાયક હોય તે પ્રમાણે ઇન્દ્રિયોને સંતોષે છે નહીં કે ઈચ્છા અનુસાર. એટલે કે જો આપણે એમ વિચારીએ કે ના ભાઈ મારે અમારું સ્વધર્મ કર્મ કરવાનું જ છે, તો શું છે કે ભાઈ આપણો જે આનંદ જે છે ને એ શેમાં આપણો આનંદ છે અને શેમાં આપણો દુઃખ છે ને એ આપણે ભગવાન શ્રી કૃષ્ણ ડિસાઇડ કરે છે, નહીં કે આપણે પોતે ડિસાઇડ કરવા વાળા છીએ. અને જયારે એની મરજીથી હોય ને એ આપણને એના પ્રમાણે આપે છે. અહીંયા એક આપણને નાનકડો એક્ઝામ્પલ આપું, અથવા નાનકડી સ્ટોરી આપું, જેમ કે આપણે અહીંયા છે ને કે ભગવાન લાયક હોય તે પ્રમાણે ઇન્દ્રિયો સંતોષે છે ના કે ઈચ્છા અનુસાર. એકવાર એક મમ્મી અને એક મધર અને એક નાનો છોકરો લઈને ને એક આપણે મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં જાય છે. ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં જાય છે ત્યાં ઘણી બધી ચીજ હોય છે. મમ્મી શું કહે છે, સ્ટાર્ટિંગમાં લો એક કાર્ડ લે છે શોપિંગ કાર્ડ અને જે જે વસ્તુ જોતી હતી એ બધી એમાં નાખી અને પછી કેશિયર કાઉન્ટરમાં આવે છે. પાછી કેશિયર કાઉન્ટરમાં આવી અને પછી બધી આઈટમો આપી આપીને પોતાનું બિલ બનાવે છે. હવે એ દુકાનનો નિયમ શું હતો કે એના કેશિયર કાઉન્ટર ઉપર એક સરસ મજાની ટોફી ચોકલેટ કેડબરી પેપર બધાનો બોક્સ હતો. હવે જે કઈ પણ કસ્ટમર આવે અને જે કઈ પર્ટિક્યુલરલી બાળકો આવે બધાની ઓફર કરતો ને ફ્રીમાં આપતો. તો આપણે એલા નાના છોકરાને જોવે છે એની મમ્મીની સાથે બિલ બિલ બધું થઈ જાય છે પેમેન્ટ પછી, ત્યારે એને ઓફર કરે છે બેટા હાલે તને જે ચોકલેટ ની જોતી હોય તો લઈ લે. છોકરો જોવે છે અને ના પાડે છે, નો થેન્ક્સ. હવે સારો છોકરો હશે સંસ્કાર ને બધો હશે એટલે પેલા ફોર્માલિટી તરીકે ના પાડે છે. દુકાનદાર હજી કે છે બેટા લઈ લે તને કઈ વાંધો નહીં, આમ ને તું લઈ શકશ, મમ્મી ના નહીં પાડે. તો એ છોકરો ના પાડે છે. પછી દુકાનદારની મમ્મીને કહે છે છોકરાને નથી જોતી ચોકલેટ, એટલે મમ્મી છે ને એના છોકરાને પૂછે છે બેટા તને કઈ જોવે છે આમાંથી ચોકલેટ કેડબરી કે પેપર કે કઈ, ત્યારે છોકરો છે ને ચૂપ રહી જાય છે. હવે જો છોકરો ભી કેટલો ઇન્ટેલિજન્ટ છે, એને ભી ખબર છે કે ક્યારે ચૂપ રહેવું જોઈએ ક્યારે બોલવું જોઈએ અને ક્યારે હા પાડવી ને ક્યારે ના પાડવું, ત્યારે એ ચૂપ રહી જાય છે કઈ બોલતો નથી. એટલે દુકાનદાર સમજી જાય છે. હવે દુકાનદાર શું કરે છે, એ ચોકલેટ પેપરના ડબ્બામાંથી પોતાનો આખો ખોવો ભરી અને એના છોકરાને આપે છે. છોકરો છે ને જયારે લઈ નથી શકતો એટલે એની મમ્મી એને હેલ્પ કરે છે અને લઈ લે છે. હવે ત્યારે છે ને છોકરો બહુ ખુશ થાય છે અને બહુ સ્માઈલ કરે છે અને સાથે સાથે શું કહે છે દુકાનદારને, થેન્ક યુ અંકલ, થેન્ક યુ વેરી મચ અંકલ, સો નાઇસ ઓફ યુ, હેવ અ ગુડ ડે, એમ કરીને પછી પોતે નીકળી જાય છે. હવે આમાં શું છે કે ભાઈ છોકરા પછી એની મમ્મી એને જઈને પૂછે છે કે બેટા તે ઓલા દુકાનદારે તને બે વાર પૂછ્યું, મેં બી તને પૂછ્યું ત્યારે કેમ તે લીધી ની ચોકલેટ ને કેડબરી, ત્યારે છોકરો છે ને બહુ સરસ મજાનો રિપ્લાય, મમ્મી હું મારા હાથે ચોકલેટ ને કેડબરી લે તો મારા હાથમાં કેટલી આવે, એક બે પાંચ, બે હાથે લે તો દસ, પણ જયારે એને મને આપી તો કેટલી બધી આપી. તો આવી રીતે છે ને આપણી હારે હોય છે કે ભગવાન છે ને ડિસાઇડ કરે છે આપણા માટે કે ભાઈ આપણા માટે સુખ શું છે, દુઃખ શું છે, આપણા માટે સારું શું છે, ખરાબ શું છે, અને એ પ્રમાણે જે આપણને આપે છે. અને એ પણ જયારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે, એટલા માટે જ એવી કહેવત છે. ત્યારે આપણે જે ધાર્યું બી નથી હોતું ને એ પ્રમાણે આપણને મળી જાય છે. તો આ રીતે જો આપણે કનેક્ટ કરી શકીએ આપણે આ શ્લોક ને એની બધાની સ્ટોરી ની સાથે આપણે, તો પણ આપણે બહુ સરસ મજાનું લર્નિંગ આમાંથી મેળવી શકીએ કે ભાઈ આપણે જે કરવાનું છે આપણે ટોટલ કરી લેવાનું, બાકી બધું ભગવાન ઉપર છોડી દેવાનું. એટલે અહીંયા જ આવે છે એ રીતે આધ્યાત્મિક સમજ. એટલે કે ભક્ત કોઈ પણ સમૃદ્ધિ સ્વીકાર તૈયાર છે, કૃષ્ણ ઈચ્છે છે. એટલે કે જે મળ્યું એ બધું આપણે સ્વીકારી લેવાનું. કૃષ્ણની ઈચ્છા હોય ત્યાં અને ત્યાં કોઈ ફરિયાદ હોતી નથી. હવે એની જેમ ઈચ્છાથી આવે આપણે કહે ને કે ભાઈ આપણી મરજીથી મળ્યું તો ઠીક છે, નો મરજીથી મળ્યું તો ભગવાનની મરજીથી મળ્યું અને એની મરજીથી મળ્યું છે, એકદમ ઉત્તમ મળ્યું છે અને સરસ મળ્યું છે અને જેટલું મળવું જોઈએ એટલું જ મળ્યું છે મને. તો આ રીતે આપણો ભાવ આપણે લાવી દઈએ, પણ અત્યારે મારે જે કરવાનું છે એ તો હું કરું કે ભાઈ હું નહીં કે આગલા સુખ દુઃખ ને બધું વિચારું. તો આવી રીતે ભાવથી જયારે આપણે કરીએ છીએ અને આપણે બહુ મોટી લર્નિંગ છે આ શ્લોક માંથી કે આ રીતે જો આપણે આપણી લાઈફમાં આપણા કર્મની ગતિ આપણે આપણે ડિસાઈડ કરી લઈએ તો જેમ આપણે નાના છોકરાને જેમ જોતું તો એ બધું અઢળક મળી ગયું એ રીતે આપણને ભી આપણી લાઈફમાં જે જોતું તો એ મળી જાય, નહીં કે અર્જુનની જેમ આપણે જો ત્યારે વિચારે કે ભાઈ મને શું આનંદ મળશે, શું દુઃખ થશે, શું બધા મરી જશે એવી રીતે.
તો જસ્ટ અગેન આપણે ફોર ધ કનેક્શન પર્પઝ માટે કીધું કે અર્જુન ભક્ત હોવાથી ખૂબ જ દયાળુ, તેના સંબંધીઓને માફ કરવા માંગે છે, ભગવાન પોતાના પર દુષ્કર્મ સહન કરે છે, પોતાના ભક્તો પર નહીં, ભગવાન તેમને સજા કરવા નિર્ધારિત છે. તો ડેફિનેટલી જે લોકો ખોટા કામ કર્યા છે એ લોકોને મળવાની છે સજાની પ્રમાણે. એક ભક્ત તરીકે એને દુર્બળ દયા લાગણી ને બધું દેખાડ્યું, બરાબર છે, સંબંધો પ્રત્યે દેખાડ્યું, પણ હવે જયારે ભગવાન શ્રી કૃષ્ણ પોતે એને કે છે તારે અહીંયા યુદ્ધ કરવાનું છે, તારો સારથી બનીને હું આવ્યો છું, તો પછી હવે તો કોઈ એમાં ઓપ્શન કે કઈ છે જ નહીં. અર્જુન રીતે આપણે બી કોઈ પણ સિચ્યુએશન ની સામે છે ને હંમેશા ફાઈટ કરતા આપણે હંમેશા રેડી રહેવું જોઈએ. આપણી સામે પરિસ્થિતિ આવી છે તો એ ભગવાને જ આપણી સામે એવી પરિસ્થિતિ મૂકી હશે, અને ભગવાન શ્રી કૃષ્ણ જ આપણને એવી શક્તિ આપી દેશે અને એવી આપણને આપણામાં જોર આપશે કે જેથી કરીને આપણે ફાઈટ કરીને જે આપણને મળવાનું છે પ્રમાણે મળી જશે. અને એવું લડતા લડતા માની લો આપણે હણાઈ બી ગયા તો પણ આપણે ઉચ્ચતર લોકમાં તો જવાના છીએ, બટ એશ્યોર થઈ જાય છે અહીંયા આપણે. અહીંયા અર્જુનની ભૌતિક ગણતરી છે, સંબંધીઓ સમૃદ્ધિ વેચવામાં સમય ત્રણેય વિશ્વના બધા પર ના લડવાનું કારણ, આ બધું આપણે વિચારવું જોઈએ આપણે. હવે આપણે જોઈએ 36મા શ્લોકમાં. હવે આપણે આમાં 36મા શ્લોકમાં શું છે કે જે લોકો આવા ટાઈપના પાપ અથવા જે એવા કંઈકના દુષ્કર્મ કર્યા હોય એને એ સજા થવાની ને થવાની છે. આપણે એમાં શું છે, જેમ કે અહીંયા 6 પ્રકારના અપરાધ અથવા આક્રમણ દેખાડેલા છે, પાપ કૃત્યો. ઝેર આપનાર દુર્યોધને ભીમને અર્જુનને ઝેર આપ્યું હતું, નાનપણમાં ઝેર આપ્યું હતું ભીમને, ચાર લોકો ગૌશાલામાં ગુરુકુળમાં ભણતા હતા અને બધા કરતા હતા ત્યારે ઘરમાં આગ લગાડી હતી, અને એ પણ આગ એની શું એની માતાની સાથે, કુંતીની સાથે. એટલે કે જયારે એના ભાઈઓની જે માતા હોય પોતાની માતા તરીકે કહેવાય ને, તેમ છતાં પણ લાક્ષાગ્રહમાં કાવતરું લચી પાંચે પાંડવોને મોકલી કુંતી માતાની સાથે એને જલાવવા માટે લોકોએ આગ લગાડી હતી. કેટલું મોટું કહેવાય, આજે કોઈ પોતાની માતાને જલાવવા માટે એવી કોઈ આગ લગાડે, કેટલું મોટું. ભાઈઓ ભાઈઓ વચ્ચે ચાલો હજી બી આજે કલયુગ છે, આપણે જે માની બી શકીએ કે ચાલો ભાઈઓ ભાઈઓ વચ્ચે એવા વેર હતા એટલે એકબીજાને લોકોએ કરી નાખ્યા, પણ માતાની સાથે. પછી શું, જે જીવલેણ શસ્ત્રોથી હુમલો કરે છે, ડેફિનેટલી એ લોકો બધા એવી રીતે બીજા ઉપર હુમલો કરેલો છે તો સમૃદ્ધિ લૂંટે છે, એ લોકોનું આખું રાજ્ય લૂંટી લીધું, કુળ કપટ કરીને ચોપાટમાં બેસાડીને યુધિષ્ઠિરની સાથે બળજબરીથી પોતાના ક્ષત્રિય ધર્મને કેવી રીતે લોકોએ ગોળ ફેટામાં લીધા યુધિષ્ઠિરને, કે જેથી એનું આ રાજ્યની બધી લોકોએ લૂંટી લીધું, એકબીજાની જમીન ઉપર કબજો મેળવી લીધો પણ ઈચ્છ્યું એમાં ઉપર, અને જે એકબીજાનું પત્નીનું પણ અપહરણ કરે છે. આપણે એ પણ જોયેલું હતું કે દ્રૌપદીને પણ ચિરહરણ કરવાની કોશિશ કરવામાં આવેલી હતી ભરસભામાં. હવે એના જ ભાઈઓની પત્નીનું માની લો, હજી બીજી કોઈ આપણે હોય તો હજી કદાચ આપણે કઈક, પણ અહીંયા તો શું એના ભાઈઓની જ પત્નીને ભરસભામાં એવી રીતે અપહરણ અપમાનિત કરવામાં આવે અને એવી રીતે ચિરહરણનો પ્રયાસ કરવામાં આવે, એ પણ એનો નાનો દેરાજી પ્રમાણે કરતો હોય તો કેટલું મોટું ખરાબ કર્યું કહેવાય. એટલે આ બધાની સજા જે છે ને ઓલરેડી નિશ્ચિત છે જ આપણે. તો એ રીતે આપણે કૌરવ પાંડવ પર તમામ 6 પ્રકારના આક્રમકતા કરી હતી અને તેમને મારી નાખવાની કોઈ પાપ કરતી નહીં થાય, એટલે કે એ લોકો મરી બી જશે તો એમાં કોઈ જાતનું કોઈ પાપ લાગવાનું નથી. જે અર્જુનનો ત્રીજો પ્રશ્ન હતો કે ભાઈ હું પાપ કરવા જઈ રહ્યો છું, મારા સગા સંબંધીઓ, મારા ગુરુઓ, મારા પિતાના 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 બધાને હું મારી રહ્યો છું, એટલે કે એની પાપ વૃત્તિ હતી ત્રીજો પ્રશ્ન. એટલે કે માધવ ભાગ્ય દેવીનો પતિ લક્ષ્મીદેવી અર્જુન કૃષ્ણને માધવ તરીકે ઓળખાવે છે, એટલે કે જે જે ભગવાન શ્રી કૃષ્ણને સંબોધે છે અલગ અલગ નામથી એનું પણ થોડું ઘણું અહીંયા સૂચન આપેલું છે. કૃષ્ણ અર્જુનને જે આખરે દુર્ભાગ્ય લાવશે એમાં અર્જુનને જોડાવું નહીં, જોકે કૃષ્ણ ક્યારેય કોઈને દુર્ભાગ્ય નથી આપતા, એમાં પોતાના ભક્તોને ક્યારેય પણ નહીં. ડેફિનેટલી ભગવાન શ્રી કૃષ્ણ બધાના હિતેચ્છું જ છે. 5મા અધ્યાયના 29મા શ્લોકમાં આપણે ઓલરેડી જાણી ગયા છે ભગવાન શ્રી કૃષ્ણ જે આ બધાના પાલન કરતા છે, સર્જન કરતા જે છે, બધું બધાના ભોગતા બી ઈચ્છે અને બધાના હિતેચ્છું બી છે, તો કોઈનું બુરું તો ચાહતા જ નથી, અને પર્ટિક્યુલરલી ના ભક્તોનું ક્યારેય નહીં. આ શ્લોક માંથી મેઇન આપણે ટેક અવે લર્નિંગ એ છે કે ભી જેને આવી કોઈ વૃત્તિ અથવા પાપ કર્મ કરેલું હોય તો ઇટ ઇઝ બટ ફોર શ્યોર એના માટે સજા નિશ્ચિત છે. તમે જો નિમિત્ત બનતા હોય એમાં, ભગવાને તમને નિમિત્ત બનાવ્યા હોય તો બની જવાનું. આમાં એક આપણે એક્ઝામ્પલ એ બી લઈ શકીએ છીએ, જેમ કે કોઈ મિલિટરીમાં હોય અને એ બોર્ડર ઉપર લડવા જાય તો એને કોઈ એવું કોઈ પાપ લાગતું નથી, એવું કોઈ પાપ વૃત્તિથી કે ભાઈ હું સામે વાળાને બધા 400-500 હજાર સૈનિકોને મારી નાખ્યા એવી રીતે નહીં. અને એવી જ રીતે બીજો જે એક્ઝામ્પલ છે, જેમ કે કોઈ એવો જલ્લાદ હોય જેને બધાને ફાંસીની સજા થઈ હોય, ફાંસીના માછડે ચડી ગયો હોય, તો એને ખાલી ઓલો દંડો હલાવવાનો હોય અને એને ફાંસી આપવાની હોય, તેમાં પણ કોઈ જાતનો કોઈ અપરાધ હોતો નથી. હવે આવે છે 37-39મા શ્લોક. હવે આમાં અર્જુનના પરિવારનો વિનાશ જ જુએ છે. હવે એ જ આપણે જે પાપની જે વૃત્તિ જે છે એમાં એ જોવે છે, આગળ એને લઈ જતા કહે છે. અર્જુન જુએ છે વિરોધી પક્ષ લોભને કારણે એકબીજાને લડવા અને મારવા તૈયાર છે,
અર્જુન યુદ્ધનું પરિણામ સમજે છે, કુટુંબનો વિનાશ અને પાપી વૃત્તિ પ્રવૃત્તિમાં ભાગ લેવાનો લાભ નથી. એ સમજે છે કે મારે સુકામીમાં લડવું જોઈએ. એવન યુદ્ધભૂમિ છોડવા બી ત્યાં રેડી થઈ જાય છે અને કહે છે કે હું ભીખ માંગીને બી મારો ગુજારો ચલાવી લઈશ, અને ત્યાં સુધી કહે છે કે ભાઈ આ લોકો મને નિયરથા મારથી મારી નાખશે તો પણ હું રેડી છું. ત્રણ ટાઈપના ઓપ્શનની અલગ અલગ રીતે વર્ણવે છે અને એ રીતે બધું જોઈએ. આપણે ક્ષત્રિય દુર્યોધન અને શકુની એક ટાઈપનું ચક્રવ્યુહ સર્જ્યું અને યુધિષ્ઠિરને એમાં ટ્રેપ કરતા ગયા કારણ કે ધર્મ રાજા હતો અને ના નહોતા પાડી શકતા, અને ઈ જેની કમજોરી ને એ લોકોએ કરી દીધી. આપણે એના એ લોકોના હિસાબે કમજોરી હતી, અધરવાઇઝ બહુ સ્ટ્રોંગ પોઈન્ટ હતો, પણ એને લોકોએ ત્યારે કમજોરી તરીકે લીધી અને એ કમજોરીને એ લોકોએ બેનિફિટ ઉપાડ્યો. અને અર્જુન જોયે છે કે બીજો પક્ષ આ પડકારની અસરથી અંતરો છે, તે જાણે છે કે તેનું દુષ્ટ પરિણામ છે, લડવા માટે તૈયાર નથી. હવે આવી રીતે 39મા શ્લોકમાં રાજવંશનો નિવાસ, કૌટુંબિક પરંપરા, પરાજિત, અધર્મ સામેલ. હવે અહીંયાથી 39મા શ્લોકથી લઈને આપણે લગભગ 45 શ્લોક સુધી અર્જુન જે છે ને, આપણે જે કૌટુંબિક પરંપરાઓ છે ને એ બહુ સરસ રીતે, એટલે કે ઇમેજિન કેટલો મોટો પ્રોબ્લેમ ઇમેજિન કરે છે, કાલ્પનિક પ્રોબ્લેમ ઉભો કરે છે ભગવાન શ્રી કૃષ્ણની સામે, એ વર્ણવે છે. તો હવે એ આપણે જોશું કે એ કેવી રીતે વર્ણવે છે બધું. કે માની લો હવે એમાં શોર્ટમાં તો આપણે લીધેલું જ હતું આપણે લેવલ 1માં, તેમ છતાં બી અત્યારે આપણે થોડું ડિટેલમાં જોઈ લઈએ. રાજવંશનો વિનાશ, કૌટુંબિક પરંપરા, પરિજાસ, અધર્મમાં સામેલ પરિવાર. હવે આપણે એની પેલા એક ભૂમિકા રીતે જોઈ લઈએ કે ભાઈ જે યુદ્ધ લડવા આવેલા હતા જે બધા મેલ મેમ્બર્સ હતા, એમાં ફિમેલ મેમ્બર્સ કોઈ હતા નહીં, બાળકો બી હતા નહીં, વૃદ્ધો બી હતા નહીં. એટલે કે ફિમેલ મેમ્બર્સ, બાળકો અને વૃદ્ધો બધા ઘરે બેઠા હતા અને બધાના પોતપોતાના મેલ મેમ્બર્સ અહીંયા રણભૂમિ ઉપર યુદ્ધ લડવા આવ્યા હતા. હવે અર્જુનનો પ્રોબ્લેમ જે કાલ્પનિક જે પ્રોબ્લેમ છે ને એ અહીંયાથી શરૂ થાય છે. શોર્ટમાં સમજી લઈએ પેલા આપણે, પછી આપણે સ્લાઇડ્સ કવર કરી લેશું. 39 થી લઈને 45 શ્લોકની આખી તમારે સમારી તમને કહી દઉં છું પેલા. કે ભાઈ પેલા એ વિચારે છે કે બધા અહીંયા મેલ મેમ્બર ઉભા થયા છે અને 18 અક્ષરોની સેનાનું આપણે કેલ્ક્યુલેશન જે પ્રમાણે જોયું લગભગ 18 લાખથી વધારે થાય છે. હવે કોઈક જગ્યાએ એવું બીજું કેલ્ક્યુલેશન બી આપેલું છે ને, એ કેલ્ક્યુલેશનના પ્રમાણે કહેવામાં આવે છે કે ભાઈ અત્યારનું જે પોપ્યુલેશન છે ઇઝ એઝ ગુડ એઝ આપણે 18 અક્ષરોની સેના જેટલું છે. આપણે એ ઓલામાં નથી જતા ડિફરન્ટ ડિફરન્ટ કેલ્ક્યુલેશનમાં, પણ જે આપણે અહીંયા સામે જોયું એ પ્રમાણે જોયું કે ચાલો 18 લાખથી વધારે માણસો અત્યારે લડવા આવેલા હતા. કારણ કે 1 લાખ સમથિંગ જેટલા હતા એક પાયદળ સૈનિકો, એટલે 18 અક્ષરો 18 લાખ થઈ ગયા, પ્લસ હાથી ઘોડા બધા રથો ઉપર બધું તો જે સારથી હોય આ હોય બધા બેઠા હોય, એટલે 18 લાખથી વધારે જ હતા ડેફિનેટલી. હવે એ બધા મેલ મેમ્બર હતા. હવે બધાના પરિવારમાં શું છે, સ્ત્રીઓ હતી, પોતાની પત્નીઓ, બહેનો, પુત્રીઓ બધી હતી, બાળકો હતા જે મેજર નહોતા એ બધા, પ્લસ વયોવૃદ્ધ હતા, એના માતા પિતા કાકા બાપા કઈ બી તમારી બધા હતા. હવે અર્જુન અહીંયા વિચારે છે કે ભાઈ આ બધા માની લો હણાઈ જશે તો એ બધાનું ઘરમાં પાલન પોષણ કોણ કરશે, એ લોકોની આજીવિકા કેવી રીતે ચાલશે. હવે એના ઉપરથી વિચારે છે કે માની લો હવે બધા અહીંયા મેલ મેમ્બર મળી ગયા, હવે આજીવિકા અને પાલન પોષણ કરવા માટે પછી શું છે, લોકો બધા પોતાનું ધર્મ ભૂલી જશે અને અધર્મના માર્ગ ઉપર ચાલશે. જેમ કે ઘણી વાર જેમ આપણે એક્ઝામ્પલ લઈએ અત્યારે, જેમ કે અફઘાનિસ્તાન એક્ઝામ્પલ લઈએ, કેવી માર, ફૂડ, સ્ત્રીઓની સેફટી, આ તે બધું કેવું વાતાવરણ આખું સર્જાઈ ગયું આપણે, એવી રીતે માની લે આવું વાતાવરણ સર્જાશે એ કલ્પના કરે છે. કેવી બધા અધર્મ નો રસ્તો અપનાવશે, કેવી બધી અનૈતિક પ્રવૃત્તિઓ ચાલશે, અને પછી ઓર આગળ વિધારે છે, કારણ કે પાલન પોષણ તો કરવું જ પડે, કંઈક ને કંઈક થી દ્રવ્ય કે કંઈક ને કંઈક બધું લાવવું જ પડે જેથી કરીને લોકો જીવન નિર્વાહ ચલાવી શકે. હવે એવી રીતે માં કન્ટિન્યુઅસ આગળ ઓર વિચારે છે કે બીજી વખતમાં બધી જે સ્ત્રીઓ હશે એ લોકો દૂષિત થશે. હવે દૂષિત કેવી રીતે થશે તો કે કલ્પના કરે છે કે કાં તો સ્ત્રીઓ જે છે એ લોકો પોતે એવી કોઈ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થશે કે જેનાથી લોકો આજીવિકા રડશે, કે જેને એ લોકોનો પરિવારની બધું ચાલશે અને આજીવિકાથી લોકોનો સાર સંભાળ રહેશે, અથવા તો કોઈ એવો દુષ્ટ માણસ આવશે કે જે આ લોકોને એ પરિવાર સ્ત્રીઓ હોય એનો લાભ ઉઠાવી અને એને આપણને એ લોકોને કંઈક ને કંઈક એવી રીતે આપશે કે એવી લાલચ આપે કે કઈ બી કરે. આપણે સમજી શકો છો કે કેવી રીતે સ્ત્રીઓ દૂષિત થઈ શકે છે આમાં, એટલે એ પોસિબિલિટી વિચારે છે. હવે પછી ઓર આગળ વિચારે છે કે માની લો સ્ત્રીઓ દૂષિત થઈ ગઈ તો પછી જે એના પછી જે પ્રજા પેદા થશે એ વણસંગર પ્રજા પેદા થશે, કારણ કે એનું કોઈ ધડ ન હોય
કે ભાઈ ક્યાંથી એવો પુત્ર ક્યાંથી એવી પુત્રી અને કે વ્યભિચારી એક્ટિવિટી કે ગમે ત્યાંથી કેવી રીતે પ્રદૂષિત થઈ હોય અને જે સંતાનો પેદા થાય એને તો કોઈ જવાબદારી લેવા રેડી ન હોય. એટલે એ કે છે કે પછી વર્ણશંકર પ્રજા પેદા થશે અને કે એ વર્ણશંકર તરીકે વર્ણવે છે. પણ પછી ભગવાન શ્રી કૃષ્ણ આગલા અધ્યાયમાં એ બી કહે છે કે વર્ણશંકર તારી ડેફિનેશન શું છે એ આપણે આગલા અધ્યાયમાં જોશું. આવી રીતે એને કહે છે કે વર્ણશંકર પ્રજા પેદા થશે. પછી કહે છે કે આવી રીતે વર્ણશંકર પ્રજા વધતી જશે તો પછી આપણા જે પૂર્વજો જે બધા છે એ બધાનું પિંડદાન ને બધું કોણ કરશે. એટલે કે જો પછી હજી ઓર આગળ વિચારે છે કે જો પિંડદાન નહીં કરે તો એ લોકોને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થશે. આવી રીતે ક્યાંનો ક્યાં આખો પ્રોબ્લેમ મેગ્નિફાય કરે છે, એટલે આખો રાયનો પર્વત ઉભો કરી દે છે. તો આ બધી ચીજ માંથી આપણને શું છે મેઇન આપણે લર્નિંગ શું છે, ઘણી વાર આપણી સામે એવી જે સિચ્યુએશન આવી ગઈ હોય છે ને આપણે હંમેશા શું છે એના જે નેગેટિવ સાઇડ્સ હોય ને એના ઉપર જ આપણે ફોકસ કરતા હોઈએ. અત્યારે ભી તારે જે કરવાનું છે એ કર ને, જે થવાનું હશે બધું થશે, પછી થશે જેની મળી છે એના ઉપર તારું કોઈ નિયંત્રણ નથી, કોઈ કંટ્રોલ નથી. પણ એ ચીજ આપણે મેગ્નિફાઈ કરતા હોઈએ છીએ કારણ કે માઇન્ડ જે છે ને આપણું હંમેશા ઉલટી દિશામાં ચાલે છે. કારણ કે જે સિચ્યુએશન થી આપણને ભાગવું હોય ત્યાંથી આપણે છુટકારો મેળવવો હોય ત્યારે આપણે વિપરીત પરિસ્થિતિ વિચારીએ અને વિપરીત તરીકે આપણે મોટી મોટી મેગ્નિફાય કરીએ અને અત્યારની જે સિચ્યુએશન છે એને આપણે દબાવવા માંગતા હોઈએ. તો આવી રીતે અર્જુન એ રીતે વર્તાવે છે 39-45 શ્લોકમાં કે ભાઈ કૌટુંબિક પરંપરાઓ નષ્ટ થઈ જશે, એને સમરાઇઝ કરે છે કે ભાઈ આવી રીતે. તો આખી ચીજ આ બધા 4-5 શ્લોકમાં એ જ છે. આપણે હવે આપણે એકવાર સ્લાઇડ થ્રુ કવર કરી લઈએ કે જો કઈ મિસિંગ થતું હોય તો આપણે જોઈ લઈએ. મેં જે આપણે આખી જે આપણે શોર્ટમાં પ્રક્રિયા સમજાવી એ પ્રમાણે કે ભાઈ રાજવંશનો નિવાસ એટલે કૌટુંબિક પરંપરા પરાજિત થશે, અધર્મનો સામેલ પરિવાર અધર્મ એક્ટિવિટીમાં આવી જશે, પરિવારના મોટા સભ્યો જન્મ મૃત્યુ સુધી પરિવારમાં પ્રક્રિયાઓને શુદ્ધ કરવા માટે જવાબદાર હોય છે. ડેફિનેટલી મોટા માણસો જે હોય ફેમિલીને બધું ચલાવતા હોય છે. પછી વડીલોના મૃત્યુથી શુદ્ધિકરણની પ્રક્રિયા બંધ થઈ જશે, એટલે કે બધું હવે કોણ ચલાવશે બધું કોણ કરશે. યુવા સભ્યો અધાર્મિક બનશે, એ જે આપણે સમજાય પ્રમાણે આધ્યાત્મિક મુક્તિ માટેની તક ગુમાવશે, જે પિતૃને પિંડદાન બધું નહીં થઈ શકે એ રીતે. હવે આ ચીજ આપણે વર્ણવે છે 39-42 શ્લોક સુધી કેવી રીતે કેવી રીતે અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ સમજાવે છે. એટલે કે આપણે જોઈને હજી બીજી ચીજ આપણે લેવાની છે ટેક અવે, ત્યારે આવી કોઈ સિચ્યુએશનમાંથી આપણે ભાગવાનું હોય ને કહ્યું હોય ને ત્યારે આપણે છે ને પોતે પંડિત બની જઈએ. હવે અત્યારે ભગવાન શ્રી કૃષ્ણને આ બધું જ્ઞાન આપવા જઈ રહ્યો છે કે આખી વર્ણસંકર પ્રજા પેદા થશે, અધર્મ ફેલાશે, સ્ત્રીઓ દૂષિત થશે, પિંડદાન કોણ કરશે, એ લોકોનો મોક્ષ કોણ થશે, જાણે કે ભગવાન શ્રી કૃષ્ણ બધું કઈ જાણતા નથી. એ રીતે હવે પોતે પંડિત થઈને એને જ્ઞાન દેવા બેઠો છે. આ રીતે આપણે જોઈએ એટલે કે ઉપરી અધિકારો માર્યા ગયા જશે, એટલે કે બધાનો નાશ થશે, મેલ મેમ્બરનો શાશ્વત પરિવારિક પરંપરાઓનો નાશ, વૈદિક વિધિઓ બંધ થઈ જશે, પરિવારમાં અધર્મનું પ્રભુત્વ થશે, મહિલાઓ પ્રદૂષિત થાય છે, અણધડ એટલે કોઈ એનું જવાબદારી નહીં લે, અનિચ્છિત સંતાન પેદા થશે, તમામ પ્રકારના સામુદાયિક યોજના અને કૌટુંબિક કલ્યાણની પ્રવૃત્તિઓ વિનાશકારી થઈ જશે, સમાજમાં અંધાવૃદ્ધિ પરિણમશે. આ બધું આપણે 39-42 શ્લોકમાં વર્ણવે છે ભગવાન શ્રી કૃષ્ણને અને સમરાઇઝ કરે છે કૌટુંબિક પરંપરાઓ તરીકે. તો આજે આપણે અહીંયા શોર્ટમાં બીજી સ્લાઇડ છે અને કવર કરીએ કે આમાં આપણે શું છે 16 મેઇન સંસ્કાર હોય છે. સૌ પ્રથમ આપણે અહીંયાથી જોઈએ ગર્ભધારણ એટલે કે ગર્ભધારણ પહેલા, પછી શું છે ગર્ભાવસ્થાનો ત્રીજો મહિનો, અને પછી બાળકના જન્મ પહેલા માતાના રક્ષણ માટે, અને પછી આ બધાને એક એક નામ ભી આપેલા છે. હું નામ નથી ઉચ્ચારતો કારણ કે બીકોઝ ઓફ થોડોક ટાઈમ આપણે જલ્દી કવર કરવાનું છે. અને પછી આપણે બાળકના ભૌતિક વિકાસ માટે, પછી નામ આપવાની વિધિ, નામ આપવાની પછી બાળકને ઘરમાં પહેલી વાર લઈ જાઓ ત્યારે હોસ્પિટલમાંથી જયારે ઘરે આવે ત્યારે ઘણી વાર ત્યારે છઠ્ઠીના આપણે લેખ ને બધું લખીએ છીએ પ્રમાણે બધું થાય છે વિધિ નહીં. પછી પહેલી વાર નકર ખોરાક ખવડાવો, એટલે પહેલી વાર ત્યારે આપણે કઈક આપણે સોલિડ ફૂડ ખવડાવીએ એ રીતે, પેલા તો માતાનું દૂધ પાન જ કરતા હોય છે. પછી ત્યારે પછી પહેલી વાર વાળ કાપવા, એટલે કે સૌથી પહેલું એનું જે મુંડન થાય છે ત્યારે, પછી કાન વિંધાવાના થાય છે, કાન વિંધાવાના એ ટાઈમમાં ત્યારે છોકરાઓ લોકો બી વિંધાવતા, છોકરી લોકો બી વિંધાવતા. આજની તારીખમાં છોકરીઓ વધારે વિંધાવે છે, છોકરાઓ લોકો હવે ઓછા વિંધાવે છે અને ફેશનના કારણે હવે વિંધાવે છે. બાળકને પહેલી વાર લખવાનું શીખવવામાં આવે છે, એટલે કે બાળકને સૌથી પહેલી વાર જયારે આપણે સ્કૂલમાં બેસાડી આપણા 16 સંસ્કારનો એક મુખ્ય સંસ્કાર છે. પછી જયારે બાળકને પવિત્ર દોરો બંધાવવામાં આવે છે, એટલે કે આપણે જનોઈ કે કઈ બી હોય અથવા કે માળા લેવી અથવા કંઠી લેવી એ આપણે એનો વ્યવહાર હોય છે. પછી આપણે અભ્યાસના દરેક વર્ષ પહેલા અને પછી એક એક ગ્રેડ જેમ પાસ કરે પેલા ગુરુકુલમાં જતા અને એવી રીતે એ લોકો એક એક જયારે કક્ષા એ લોકો ઉપર ઉપર
પંચોતેર અભ્યાસ પ્રાપ્ત કરતા એમથી ત્યારે આપણે સોળ સંસ્કાર મનાય સંસ્કાર છે. પછી કેશનમ એટલે કે જયારે છોકરો હોય તો લગભગ આપણે 14-15-16 વર્ષનું થઈ જાય ત્યારે એને દાઢી મૂછ ને બધું આવવા માંડે, અને સૌથી પહેલી વાર જયારે હજામત કરે એટલે કે દાઢી મૂછ કરે શેવિંગ કરે ઈ, અને જો છોકરી હોય તો સૌથી પહેલો જયારે એનું પીરિયડ શરૂ થાય ત્યારની વાત, એ પણ એક આપણા સંસ્કાર છે. પછી આપણે વિદ્યાર્થી જીવનનો અંત એટલે કે હવે જયારે 16-17-18 વર્ષનું હોય ત્યારે મોસ્ટલી ગુરુકુલમાંથી બધું ભણી કરી લીધું હોય. પછી આપણે એના લગ્ન થાય એટલે કે મેચ્યુર થઈ ગયો આપણે, એડલ્ટ થઈ ગયો 18 વર્ષની ઉપરના થઈ ગયા ત્યારે પછી, અને પછી અંતે લગ્ન પછી આવે છે સીધો આપણે અંતિમ સંસ્કાર. લગ્ન પછીની વચ્ચેની કોઈ આપણે સ્ટેજ છે નહીં આપણે. આ આપણા બધા 16 મેઇન સંસ્કાર છે. તો જે અર્જુન પ્રોજેક્ટ કરતો હતો કે આ પ્રમાણે જો શું કહેવાય આપણે કે વર્ણ સંકર પ્રજા પેદા થશે તો પછી બધાનો કોણ ખ્યાલ રાખશે, એટલે કે આ બધા જે 16 સંસ્કાર છે એ બધા 16 સંસ્કાર ખતમ થઈ જશે એ રીતે અર્જુન વર્ણવવા માંગતો હતો. તો એ રીતે આપણે 16 સંસ્કારની સ્લાઇડ અહીંયા કવર કરી. હવે આપણે જોઈએ 40-43 શ્લોકમાં પણ આપણે અર્જુનનું કુટુંબ અને સમાજનો વિનાશ જોવે છે, જે પ્રમાણે આપણે 45 શ્લોક સુધી કન્ટિન્યુઅસલી વર્ણવે રાખે છે. વર્ણાશ્રમ શાંતિ માટેની પ્રથા, જીવનમાં સમૃદ્ધિ અને આધ્યાત્મિક પ્રગતિ, વર્ણાશ્રમ પ્રણાલીની નિષ્ફળતા. 10 મિનિટ ઓવર થઈ ગઈ છે પણ હજી હું વધારે ટાઈમ નહીં લઉં, મેક્સિમમ હજી 2-3 મિનિટ લાગશે મને. તો મારી સાથે રહેવા બદલ આપ સૌને વિનંતી અને ખૂબ ખૂબ આભાર. તો આ રીતે પછી પરિવારના મોટા સભ્યો, ખાલી આપણે કવર કરવાનું છે, સ્લાઇડ વાંચવાની છે, કારણ કે બધું ઓલરેડી આપણે સમજી ગયા, કવર કરી લીધું છે. જન્મ મૃત્યુ સુધી પરિવારની પ્રક્રિયાને શુદ્ધ કરવા માટે જવાબદાર વડીલોને મૃત્યુથી શુદ્ધિકરણની પ્રક્રિયા, દાન પિન આપણે જે શ્રાદ્ધ બધું કરીએ છીએ, યુવા સભ્યો ધાર્મિક બનશે, આધ્યાત્મિક વૃદ્ધિ માટે તકો ગુમાવશે, પછી આપણે બાળકો મહિલાઓને રક્ષણની જરૂર હોય છે એ કોણ કરશે, જયારે પરિવારમાં અધર્મ હોય ત્યારે મહિલાઓ પ્રદૂષિત થાય છે, અનિચ્છનીય સંતાનો વર્ણસંકર જન્મે છે, યુદ્ધનું જોખમ અને ત્રાસ ભગવાન શ્રીકૃષ્ણના વિશ્વરૂપ દર્શનમાં ઓલરેડી દેખાડી દે છે, અને અર્જુનને કહે છે કે તું સમજ બધા યોદ્ધાઓ મરી ગયા છે, તું તો ખાલી નિમિત્ત છો, તારે બાણ ચલાવીને યુદ્ધ હાજિત કરવાનું છે, જીત હાજિત કરવાની છે. પછી બે જવાબદાર નેતા સનાતન ધર્મ નાશ કરવામાં આવતા હોય, આ બધા તો પ્રેક્ટિકલ લાઈફમાં રિલેટેડ છે. અને આ રીતે જો આપણે વર્ણસંકર ને બને છે વિશે, તો અન્ન નરકની સ્થિતિમાં જાય છે, કુટુંબ જેને પારિવારિક પરંપરા નાશ કર્યો, પૂર્વજો પહોંચાડવામાં આવતા નથી. હા, આ ચીજ આપણે કહેતા ભૂલી ગયો કે હવે અર્જુન એમ સમજે છે કે જો હું આ બધું કરીશ ને તો હું નરકમાં જઈશ, એટલે કે પોતાને હવે એમ વિચારે છે કે હું એકલો જ આ બધી ચીજ માટે જવાબદાર છું અને મારા જ કારણે બધા મરશે, અને હું જો આવી રીતે કરીશ તો હું નરકમાં જઈશ. એટલે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં સુધી જ્ઞાન આપે છે કે મારી ગતિ શું થશે. અરે ભાઈ, તારી ગતિ શું થવાની છે ઓલરેડી બધી ડિસાઈડ થઈ ગઈ છે કેવી રીતે શું છે બધું, પણ તેમ છતાં બી ભગવાન શ્રી કૃષ્ણ આ રીતે સમજાવે છે કે હું નરકમાં જઈશ. પછી સારી વસ્તી મહિલાઓમાં વફાદારી છે, અર્જુને ધર્મશાસ્ત્રનું સાંભળ્યું, જેઓ પારિવારિક પરંપરાઓ નાશ કરે છે તેઓ નરકમાં રહે છે. કારણ કે આપણે ક્યાં સાંભળ્યું એ પણ જોવા મળે રાખ્યું છે, અર્જુને ધર્મશાસ્ત્ર એટલે જયારે એ લોકો ભણતા કરતા હોય ત્યારે ધર્મશાસ્ત્ર માંથી સાંભળ્યું હતું કે જે લોકો આવી રીતે કૌટુંબિક પરંપરાઓ બધાનો નાશ કરે છે ને એ લોકો થાય છે તો એ લોકો નરકમાં જાય છે. હવે આપણે જોઈએ 44-46 શ્લોકમાં આપણે આપણે કન્ક્લુડિંગ સ્લાઇડ છે, કન્ક્લુડિંગ શ્લોક આવશે. હવે અર્જુનને પ્રાપ્ત થયાથી પાપની પ્રતિક્રિયાથી ભયભીત, એટલે કે અર્જુન આ બધી ચીજોને કારણે ભયભીત થાય છે, કારણ કે હવે એ વિચારે છે કે હું નરકમાં જઈશ. ટૂંકમાં શું છે, એને યુદ્ધ ત્યારે નહોતું કરવું ગમે તે રીતે, એટલે કે અર્જુનને પાપ કરવાનો પ્રતિક્રિયાનો ડર લાગે છે. અને સંબંધીઓને મારવામાં, કોને મારવા, તો કે સંબંધીઓને સાહી સુખનો આનંદ મળવાની ઈચ્છા થઈ રહી, એટલે કે આવીને સાહી સુખનો બી એનો કોઈ આનંદ છે એની રીતે બોલણી એને પેલા કહી દીધું હતું. પછી યુદ્ધના ક્ષેત્રમાં નિશ્ચિત મૃત્યુ પામવું પણ કહે છે કે મને વધારે ફાવશે. આમાં પણ એ ત્રણ ચીજ બતાવે છે જે આપણે ઓલરેડી સમજી ગયા, કે ભાઈ મને લોકો કોઈ નિશસ્ત્ર મારી નાખશે તો બી ચાલશે, હું ભીખ માંગીને બી મારો રાજગુજારો ચલાવી લઈશ, અને એવી રીતે એ કહે છે. અને અર્જુન નરમ હૃદય ભક્ત હોવાના કારણે, ડેફિનેટલી ભક્ત તો હતો જ અને હૃદય હતો, પણ ક્યારે કેવી રીતે અને કેટલી માત્રામાં આ બધું લાગણી પ્રેમ ને બધું દેખાડવું ને એ અત્યારે થોડો ભ્રમિત થઈ ગયો હતો. અને એ પણ આપણે ભગવાન શ્રી કૃષ્ણની માયા જ હતી કે જેથી કરીને આપણને ભગવદ ગીતાનું જ્ઞાન મેળવ્યું. અર્જુન દુઃખથી અભિભૂત પોતાનું ધનુષ અને તીર બાજુ પર મૂકીને રથમાં બેસી જાય છે. કેટલું સરસ પિક્ચર છે અહીંયા, આવી રીતે આપણે કહીએ છેલ્લી પાટલી બેસી ગયો, ચાલ હવે મારે તો યુદ્ધ લડવું જ નથી, અને બધા શસ્ત્ર વસ્ત્ર બધું હેઠું મૂકી દીધું. તો આપણે
અર્જુનના જે આપણે સંત ગુણો જે છે બધા આપણે વર્ણવેલા છે કે અર્જુન મારો હૃદયનો હતો, ત્રણ વિશ્વના આદાન પ્રદાન માટે પણ મારવા માંગતો નથી, સમરાઈઝ જ કરેલું છે બધી ચીજનું. કોઈ પણ આક્રમણકારોને માફ કરવા તૈયાર, જોકે તેમને મારવામાં પ્રતિક્રિયા નથી. એટલે કે એ લોકો બધા આવા જે છ ગુના કર્યા હતા એમાં કોઈ એને મારવામાં નુકસાન ન ઉભી થાય, તેમ છતાં બી એને મારવા માંગતો નથી. લડવાની જવાબદારીનો ઇનકાર કરવાના જોખમે પણ દુષ્ટ પરિણામને ધ્યાનમાં લે છે અને કૌટુંબિક પરંપરાઓ નૈતિકતાનું રક્ષણ કરવાની જવાબદારી પ્રત્યે સભાન. તેને એવું નથી લાગતું કે આત્મકરણ ક્રિયાશીલ છે અને મારી કોઈ જવાબદારી નથી. સર્જન સંત હોવાને કારણે નૈતિક સિદ્ધાંતો પ્રત્યે સભાન છે. સ્વાર્થના આધારે કોઈ સંબંધીને કેવી રીતે મારી શકે છે, આ બધી ચીજ આપણે ઓલરેડી કવર કરી લીધેલી છે. નિશસ્ત્ર મરવા માટે તૈયાર છે પરંતુ બદલો લેવા માટે નહીં. ક્ષત્રિય લડવાના સિદ્ધાંત અનુસાર રિવાજ નિશસ્તતા અને અનિશ્ચિત શત્રુ પર હુમલો ન કરવો જે આવા લક્ષણો એક મહાન ભક્ત બનવાના પરિણામે નરમ હૃદયને કારણે છે. પોતાનું હૃદયનું નીચે રાખ્યું નિષ્કર્ષ. આવી દયાળુ અને નરમ હૃદયની વ્યક્તિ સ્વજ્ઞાન મેળવવા માટે યોગ્ય છે, એટલે કે ગુડ જ્ઞાન. તો ડેફિનેટલી હવે સૌ પ્રથમ આપણે કહી શકીએ કે ભાઈ આપણે આ જ્ઞાન મેળવવા માટે આપણે પ્રેમ લાગણી ને બધું તો હોવું જ જોઈએ આપણી સાથે સાથે, પણ હવે કેવી રીતે આપણે એપ્લાય કરવું એ આપણે મેઇન આપણને બાકીના અધ્યાયમાં જાણવા મળશે. પણ એ બેઝિક કન્ડિશન જે છે, મેઇન કન્ડિશન જે છે કે જે અર્જુનના હૃદયમાં અત્યારે જે બધી હતી એ આપણા પણ હૃદયમાં એ બધી રીતે હોવી જોઈએ, એ જરૂરી છે. તો અહીં આપણે બધાના સમરી જે છે આપણે 27 થી 46 શ્લોક સુધી કવર કર્યા, એની અહીંયા આપણો અધ્યાય પેલો કવર કમ્પ્લીટ થાય છે અને આનો અધ્યાય સારાંશ અધ્યાય છે. તો હવે જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈ શકીએ છીએ. 15 મિનિટ મેં વધારે લીધી છે આપ સૌની, તે બદલ ધન્યવાદ. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આ પ્રભુ મારું કાલનું રહી ગયું છે, મારે ઘરની અંદર ફંક્શન હતું, તો શું એની સ્લાઇસ મળશે? હા પ્રભુજી, આપણે રેકોર્ડિંગ થયેલું છે, હું આજ રેકોર્ડિંગ બંને એક સાથે હું ગ્રુપમાં મૂકી દઈશ. હા પ્રભુ. અને પ્રભુજી મને બધા સાધના ચાર્ટ વિશે મને નોલેજ નથી એક્ચ્યુઅલી. સાધના ચાર્ટો ગ્રુપમાં મુકાઈ ગયો છે. હાઉ ટુ ફિલ ઇટ? હા, તો જ્યારે આપણે જરાક ટાઈમ મળશે ને તો આપણે નેક્સ્ટ ક્લાસમાં સાધના ચાર્ટ શોર્ટમાં કવર કરી લઈશું. ગઈકાલે ધર્મેશ પ્રભુજી આવ્યા હતા અને બહુ સરસ રીતે કવર કર્યું હતું એમણે, તેમ છતાં આપણે એક શોર્ટમાં કવર કરી લઈશું. હા પ્રભુજી, મારાથી અવાયલું નહીં કે મારા ઘરમાં જ ફંક્શન હતું ને એટલા માટે નહીં હતા. વાંધો નહીં. ઓકે પ્રભુજી. ઓકે, ધન્યવાદ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કોઈ પ્રશ્ન? પ્રભુજી આપનો પ્રશ્ન, આપનો હેન્ડ ટેસ્ટ છે. બિનિતા માતાજી આપનો ભી હેન્ડ ટેસ્ટ છે, કોઈ પ્રશ્ન? પ્રશ્ન મારો એ છે કે હવે આજે પહેલું ચેપ્ટર પૂરું થયું, રાઈટ? તો એનું એક્ઝામ, એનું જે ટેસ્ટ હશે એ આપણે ઓનલાઈન જે પહેલા લેવલમાં આપતા હતા એ રીતે જ કરવાનું રહેશે? હા, એનું અસાઇનમેન્ટ ને બધું ઓનલાઈન જ છે. એટલે એની એની એક્ઝામ જેવું હશે ને જેમ પહેલામાં હતું? હા હશે. અને બધું ઓનલાઈન જ કરી શકાશે, રાઈટ? બધું ઓનલાઈન જ છે. હા જી. ઓકે. હા, થેન્ક યુ. થેન્ક્સ. અમિત પ્રભુજી આપનો હેન્ડ રેઈઝ છે, કોઈ પ્રશ્ન? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. આવલો હમણાં જે તમે બુક બતાવી, બીજી કઈ બુક છે? ભગવત. અચ્છા, આલો સરેન્ડર ટુ ગોડ વાળી ને? મે સ્લાઇડ બંધ કરી. ગુજરાતીમાં વર્ઝન છે એનું અવેલેબલ છે? ઈ મને ખ્યાલ નથી, ઈ મારે જોવું પડશે. તો વેબસાઈટ માં કે આ બુક બતાવતી નથી એટલે મે કીધું. ઓકે. ના, મે પણ આ બુક પહેલી વાર જોઈ. હરે કૃષ્ણ પ્રભુજી, સેકન્ડ લેવલ નો ક્વિઝ નો લિંક મોકલો કે કેવી રીતે એમાં ક્વિઝ કરવાનું? દિશા માતાજી છે આપણે ગ્રુપ ના એડમિન છે ને, કે દેશે. ઓકે, ધન્યવાદ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે કદાચ સપોઝ ક્લાસ છૂટી જાય છે, કાલે મારે છૂટી ગયો, તો એની સ્લાઇડ તમે ફરીથી રિપીટ કરી શકશો મારા ગ્રુપમાં? હા, એનું રેકોર્ડિંગ છે, હું રેકોર્ડિંગ આજે આ ક્લાસ પછી અને પછી બંને ગ્રુપમાં મૂકી દઈશ. ગઈકાલ આજ નું. ધન્યવાદ પ્રભુજી. ધન્યવાદ. ધન્યવાદ પ્રભુજી.
સુધારવાની હોય તો આપ આપનો ઇનપુટ આપી શકો છો. બીજા કોઈ પ્રશ્ન? હરે કૃષ્ણ પ્રભુજી. ક્લાસ નથી ને આપણે પ્રભુજી, કાલથી ક્લાસ નથી ને, તો હવે પરમ દિવસ થી ને? હા, પરમ દિવસ થી આપણે ક્લાસ છે. કાલે એટલો ડે ઝીરો ક્લાસ છે, એટલે તો એમાં બધું આપણે સંકલ્પ ને બધું લેવાનું હોય છે, અને આપણે શ્લોકા પઠન માટે પરમ દિવસે જોઈન થવાનું છે. ઓકે પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. અરે એવરી ડે છે પ્રભુજી કે એવરી સેટરડે સન્ડે છે? આપણે લેવલ 1 છે ને, એવરી ડે હોય છે 18 દિવસ, અને લેવલ 2 જે આપણે આજે કોર્સ છે એ સેટરડે ને સન્ડે છે. હા, એટલે 7 PM ને? સાંભળવાની સમજવાની. લલિત કુમાર પ્રભુજી, આપનો હેન્ડ રહેશે. પ્રભુજી, આપણે કૌરવોના સેનાપતિ કોને ગણવા, પેલા ભીષ્મને કે દ્રોણાચાર્યને? કારણ કે મળવા અર્જુન છે એ સેનાપતિ તરીકે દ્રોણાચાર્ય પાસે જાય છે એવું વર્ણન આવે છે, અને સ્લાઇડમાં આપણે પેલા ભીષ્મ બતાવ્યા છે. એક્ચ્યુઅલી છે ને, સૌથી પેલા સેનાપતિ ભીષ્મ છે, અને અર્જુન મળવા નથી જતો, દુર્યોધન છે ને ગુરુ દ્રોણાચાર્ય. દુર્યોધન મળવા જાય છે, સેનાપતિ તરીકે દ્રોણાચાર્યને મળવા જાય છે. સેનાપતિ તરીકે મળવા નથી જતો, એક્ચ્યુઅલી એના ગુરુ તરીકે મળવા જાય છે એની પાસે. અને સેનાપતિ તો ભીષ્મ જ છે, એટલે તમે જોજો શ્લોકમાં એમાં બધામાં લખેલું છે કે સેનાપતિની સુરક્ષા, એટલે કે ભીષ્મની સુરક્ષા માટે દુર્યોધન બધાને કહે છે. અને ગુરુ દ્રોણાચાર્ય પાસે તો એ જસ્ટ ખાલી કહેવા જાય છે કે સામેવાળી સેનાનો સેનાપતિ દૃષ્ટદ્યુમ્ન છે, એને તમે જુઓ, અને કોણ છે એ પણ એને કહે છે, એટલે કે એને ઉશ્કેરવા માટે, અને એની દુશ્મની જે હતી ઓલા દ્રુપદ સાથે યાદ દેવડાવવા માટે. અને દૃષ્ટદ્યુમ્ન એનો શિષ્ય હતો, એ પણ કહે છે કે તમે કેટલી મોટી ભૂલ કરી, જો આજે તમારો શિષ્ય તમારી સામેની સેનાપતિ સેનાનો સેનાપતિ તરીકે ઉભો છે, એવી રીતે એને, એટલે કે એને ટોંટ મારવા જાય છે, એને ઉશ્કેરવા જાય છે. પ્રભુજી, પણ કે આપણે આપણી જે એસજીટીસ છે ને, એમાં પોતાના સેનાપતિ દ્રોણાચાર્યને વાસ્તવિક સ્થિતિની જાણ કરવા ગયો એવો ઉલ્લેખ છે, એટલે મેં પૂછ્યું. તમે મને શ્લોક રેફરન્સ આપી શકશો? હું જોઈ લઈશ એકવાર. મને કે સેનાપતિ 39 પેજ ઉપર છે, શ્લોક 2 માં નીચે ભાવાર્થમાં. અચ્છા, ઓકે, ચાલો હું જોઈ લઈશ એકવાર તમારે. ઓકે, બીજા અધ્યાયનો 39 મો શ્લોક છે? ના, બીજા નહીં, 39 મો પેજ છે, બીજો અધ્યાયમાં બીજો શ્લોક. બીજા અધ્યાયમાં બીજો શ્લોક? અચ્છા, આઈ થિંક હી ઇઝ ટ્રાઇંગ ટુ સે પહેલા અધ્યાયમાં, પહેલા અધ્યાયમાં બીજો શ્લોક. પહેલા અધ્યાયમાં? એકદમ મને પાકું કે પહેલા અધ્યાયમાં બીજો શ્લોક. અચ્છા, ઓકે, ચાલો ઠીક છે, હું જોઈ લઈશ એકવાર. આપણી સ્લાઇડમાં પહેલા ભીષ્મ બતાવેલું છે, અને આમાં લખે છે કે પોતાના સેનાપતિ દ્રોણાચાર્યને વાસ્તવિક સ્થિતિની જાણ કરવા ગયો હતો. સેનાપતિ ભીષ્મ જ હતા, અને ગુરુ દ્રોણાચાર્ય ગુરુ તરીકે જાય છે એની પાસે જાણ કરવા. અને બીજું આ ચીજ જાણ કરવા જાય છે, તેમ છતાં હું જોઈ લઈશ. ધન્યવાદ પ્રભુજી, ધ્યાન દોરવા બધા. રીટા માતાજી, આપનો હેન્ડ રેઈઝ છે, કોઈ પ્રશ્ન? હરે કૃષ્ણ પ્રભુજી. મારા એક્ચ્યુઅલી મારા હસબન્ડ નો ક્વેશ્ચન છે, એ બી સાંભળતા છે. તો એમ એ પૂછવા માંગે છે કે જે અર્જુને ભીષ્મ પિતાને ને પછી એના ગુરુ દ્રોણાચાર્યને જે રીતે એ લોકોને ઇવન કર્ણને બી જે રીતે ભગવાને નામ હોય કર્ણને પેલા એના કુંડલને એવું લઈ લીધું હતું, ને પછી દ્રોણાચાર્યને એમ કીધું હતું કે
એનો સન નું એટલે એના સન નું મોત નહીં થયું હતું, પણ એમ કે છે કે એનો નામ એ હતો ને, પેલું મેં નામ ભૂલી ગઈ છે, બધાની પાછળની છે એક એક રીઝન છે અને એક એક સ્ટોરી છે. આજે કર્ણ છે ને એના ઓલા પાસ્ટ લાઈફમાં એક બહુ મોટો અસુર હતો, અને એ અસુર ના હિસાબે એને પણ હતું કે એને જે તમારે 1000 કવચ મળ્યા હતા અને 999 કવચ છે એના લઈ લેવામાં આવ્યા હતા, એક કવચ બાકી રહેતું. તો એ ત્યારે પછી એને એક વરદાન મળે છે કે ઠીક છે, આગલા જન્મમાં તારું આ કવચ નહીં લેવામાં આવશે. તો એ બધાની પાછળ છે ને એક એક સ્ટોરી. આપણે જેમ કે આ બધી કર્મની ગતિ જે છે એ આપણને ખબર નથી હોતી. અત્યારે આપણે એમ સમજી જઈએ છીએ કે ભાઈ કોઈ અધર્મ રીતે એને મારવામાં આવ્યા, પણ એનું જે પાસ્ટ લાઈફ ને બધી જે કર્મની સ્ટોરી ને બધું જે આપણે વાંચીએ ને ત્યારે આપણને ખબર પડે કે આ બધું અધર્મ નથી થયો. ઇવન દ્રોણાચાર્ય નું પણ જે રીતે મૃત્યુ થયું કે ભાઈ અશ્વત્થામા મરાયો એવી ટાઈપની રૂમર ફેલાવવામાં આવી, અને જ્યારે યુધિષ્ઠિર કહે છે કે ભાઈ નરોવા કુંજરોવા ત્યાર પછી પોતે સમાધિ લે છે અને દૃષ્ટદુમ જઈને એનું ગળું કાપે છે. તો એ પણ બધા દૃષ્ટદુમ પણ કેવી રીતે, તો કે ભાઈ એનું ભાઈ હતું તો કે ભાઈ એ પર્ટિક્યુલરલી ગુરુ દ્રોણાચાર્ય નો વધ કરવા માટે જન્મ હતો, અને એ દ્રુપદે યજ્ઞ કર્યો એ દ્વારા જ એને પુત્ર પ્રાપ્ત થયો હતો. હવે આમાં પણ અર્જુન તો વચ્ચે નો આવ્યો કે તો બધી ચીજ નું છે ને એક એક નિમિત્ત છે. બધી ચીજ નું તમારા પાછલા જન્મ ને બધાના કર્મ ને બધાની સાથે લિંકઅપ છે, બધાનું પોતપોતાનું મૃત્યુ અને પોતપોતાનું જીવન. એટલા માટે અત્યારે આપણે એપરન્ટલી આપણને દેખાય છે કે આ અધર્મ થયું, ભગવાન શ્રી કૃષ્ણએ આમ કર્યું, ભગવાન અર્જુને અર્જુને આમ કર્યું, આ આમ કર્યું, પણ જે પાછળની એની જે કે કાર્મિક થિયોરી જે છે જેને કહે કર્મ સમજવું બહુ ગૂઢ અને જે છે બહુ આપણે ડિટેલમાં સમજીએ ત્યારે આપણને બધી સમજાય છે. અને ટોટલી 4 સ્થિતિમાં છે ને આપણે આપણા કર્મ ભોગવીએ છીએ. હવે એના માટે એક આપણે દ્રષ્ટાંત આપું એક્ઝામ્પલ સમજવા માટે, જો આપણે ટાઈમ હોય તો કદાચ 1-2 મિનિટ. યસ, ટાઈમ છે. ઓકે, તો જેમ કે આપણે શું છે એક આંબાનું ઝાડ વાવીએ, તો આંબાનું ઝાડ વાવીએ તો સૌથી પહેલા આપણે બીજ વાવીએ. હવે બીજ વાવ્યા પછી આંબા ઉપર ક્યારે કેરી કેટલા વર્ષો પછી આવે, અને ઘણી વાર તો શું છે જેને બીજ વાવ્યું હોય એને ફળ મળે પોતે રહ્યો બી નહીં, એના નેક્સ્ટ જનરેશન ની લોકોને ફળ મળે. તો સૌથી પહેલું જે છે ને બીજ લેવલ થયું, પછી બીજું શું છે એ આસ્તે આસ્તે ઝાડ ગ્રો કરે, એટલે કે પછી એ ફળ આપવાની તૈયારી માં થાય, એટલે કે બીજું લેવલ થયું. ત્રીજું લેવલ શું હોય, એના ઉપર કેરી આવે, તો એ કેરી તરત ને તરત પાકી કેરી તો નથી આવતી, એ કાચી કેરી હોય છે. પછી અમુક સમય પછી આપણે કેરીને આપણે ઉતારી લઈએ અને પછી એને પકાવીએ, અને પછી એકદમ જયારે પાકી કેરી હોય ત્યારે આપણે ખાઈએ છીએ. તો અત્યારે આપણે જે કઈ પણ કર્મ ને બધાના ભોગવીએ છીએ ને એ આપણા પાકેલા કર્મ જે છે ને પાકેલી જે કેરી છે ને એના ફળ આપણે અત્યારે ભોગવીએ છીએ. હવે જે ઘણા એવા બધા કર્મો આપણા હશે કે જેનું આપણને પરિણામ માની લો 10-20 વર્ષ પછી મળવાનું છે, એટલે કે આપણે જયારે કેરી હજી ઉગેલી છે એની. ઘણા કર્મો હજી એવા હશે કે કદાચ આપણને આપણી પાછલી જિંદગીમાં જઈને મળે, છેલ્લી ટાઈપમાં મળે. તો એ શું છે, જયારે ઝાડ ઉગી રહ્યું છે એ ટાઈપના કર્મ હશે. અને જે ઘણા કર્મો એવા હશે કે જે હજી સીડ લેવલમાં આપણે કર્યા છે એના આપણને ફળ તો આગલા જન્મમાં જઈને મળવાના છે. તો આ રીતે છે ને કર્મની થિયોરી બધી ચાલે છે. તો જે રીતે જેવી રીતે કર્મ કરેલા હોય એ પ્રમાણે બધાના ફળ મળે છે આપણને. અને પછી આપણે જયારે એપરન્ટલી જોઈએ છીએ, કારણ કે આપણને તો ત્યારે જ દેખાય, આપણને તો પાછળનું કઈ ખબર નથી, તો આપણે ત્યારે સમજીએ છીએ કે ભાઈ આમ કેમ થયું, એમ કેમ થયું, એટલે આપણા પ્રશ્નો ઉભા થાય છે. પણ ધીસ ઇઝ ઓલ ધ કાર્મિક થિયરી આપણે છે બસ. અસુર હતો અને પછી એને પણ કેવા કેવા વરદાન ને બધા મેળવ્યા હતા, એને 1000 કવચ મેળવ્યા હતા, 1000 માંથી 999 કવચ એના લેવામાં પાછા આવે છે, એક કવચ બાકી રહી જાય છે, ત્યારે હવે એને લાગે છે કે હવે મારો હોય જશે, એટલે પછી પોતે માગે છે કે મને હવે જન્મ આપો, એટલે પછી જન્મ તરીકે આવે છે. અને એની પાછળ પછી એક ત્યારે બી એને શાપ આપવામાં આવે છે કે તારો આ કવચ બી લઈ લેવામાં આવશે. આ રીતે આખું એનું સ્ટોરી છે. ઓકે, હરે કૃષ્ણ પ્રભુજી, થેન્ક યુ. હરે કૃષ્ણ માતાજી. લીના માતાજી આપનો એન્ટ્રી છે પૂર્ણિમા માં, જે આપનો હોય તો પણ શું લખવાનું YouTube પર? તમે કર્ણ પાસ્ટ લાઈફ અસુર કરીને ટાઈપ કરજો, મારા ખ્યાલથી મેં ટાઈપ કર્યું હતું, કારણ કે અમે ઘણા વખત પહેલા સ્ટોરી વાંચી તે જોઈ હતી તમારે. ઓકે પ્રભુજી, થેન્ક યુ. હરે કૃષ્ણ પ્રભુજી.
શાંતનુ ના લગ્ન આપણે પેલા સત્યવતી સાથે સાથે હતા અને એના ત્રણ પુત્ર હતા, બરાબર છે? પરાશર, પછી આપણે વ્યાસ મુનિ અને હજી એક, જે આપણે ગઈકાલે સ્લાઇડ કવર કરી હતી પ્રમાણે. મૃત્યુ થાય છે એટલે કોઈ લોકોને પુત્ર નથી થતા, ત્યારે પછી વ્યાસ મુનિ આવે છે અને વ્યાસ મુનિ પછી દ્વારા આપણે પાંડુ અને ધૃતરાષ્ટ્ર અને વિદુર ત્રણ પુત્ર દાસી પુત્ર તરીકે વિદુર થાય છે, એટલા માટે એ લોકો ત્રણેય ભાઈઓ હતા. વસ્તુ કેવું છે આમાં, એ સત્યવતી અને પરાશર એ બંનેનો પુત્ર વ્યાસ મુનિ, વ્યાસદેવ. યસ, આઈ થિંક મેં કઈક જુદું સાંભળ્યું એટલે હું બોલી વચ્ચે, સોરી. વ્યાસ મુનિ ના પિતાજી પરાશર મુનિ. યસ, થેન્ક યુ પ્રભુજી, બહુ સરસ આપ સમજાવો છો, બહુ જ ઇન્ટરેસ્ટ આવે છે. ધન્યવાદ માતાજી, ટ્રાય કરું છું, કોશિશ કરું છું, ભગવાન શ્રી કૃષ્ણ ની કૃપા છે, બસ આપ બધાનો સાકાર છે. બહુ મજા આવે છે, થેન્ક યુ સો મચ, હરે કૃષ્ણ. પૂર્ણિમા માતાજી, આપનો કોઈ પ્રશ્ન? હા,